हेलो गाइस, वेलकम बैक ऑल ऑफ यू। तो आज आपने स्टार्ट करी तो आपनो न्यू चैप्टर ये चैप्टर नंबर 6। चैप्टर नो नाम छे बेरोजगारी। आना पहले आपने जो है तो चैप्टर नंबर 5 गरीबी, ओके, अने बेरोजगारी बने एक चीज आने सिमिलर જ છે। ઓકે, આપણને બધાને ખબર છે કે ગરીબી છે દેશમાં, એટલા માટે જ આપણને શું જોવા મળે છે, બેરોજગારી જોવા મળે છે। ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલું ક્વેશ્ચન છે આપણો બેરોજગારીના પ્રકારો સમજાવો। મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન અને બહુ ઈઝી યાદ રાખવામાં, આના પ્રકારો છે એકદમ ઈઝી છે। તમે જો આને સમજો ને તો તમે બહુ શાંતિથી આના પ્રકારો લખી શકો। તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ, બધા પ્રકારો જોઈ લઈએ। સૌથી પહેલો પ્રકાર છે ચક્રિય બેરોજગારી। સૌથી પહેલો પ્રકાર કયો છે? ચક્રિય બેરોજગારી। ચક્રિય બેરોજગારી છે એ તેજી મંદીના લીધે અર્થતંત્રની અર્થતંત્રની અંદર ઉદ્ભવતી બેરોજગારી છે। એના લીધે ખાલી એટલું યાદ રાખવાનું તેજી મંદી, ઓકે, આટલું યાદ રહેશે તો પણ તમે તમારી રીતે એની અંદર લખી શકો છો। એટલે ચક્રિય બેરોજગારી આવે તો એમાં શું આવશે? તેજી મંદીના લીધે આ બેરોજગારી ઉદભવે છે, ઓકે। એના પછી આવશે ઘર્ષણજન્ય બેરોજગારી। ઘર્ષણજન્ય બેરોજગારી એટલે કે આપણને બધાને ખબર છે કે આપણે કોઈ પણ વસ્તુ લઈએ ને, ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય કે કોઈ પણ, તેની અંદર છે ઘસારો ભરાય। આ ઘર્ષણજન્ય બેરોજગારી પણ છે ને આ ટેકનોલોજીના પરિવર્તનના લીધે આવે છે। અર્થતંત્રની અંદર ટેકનોલોજીના પરિવર્તન, કોઈ પણ જેમ કે અત્યારે હાલમાં હોય તો કે પહેલા છે ને કીપેડ ફોન ચાલતા અને અત્યારે હાલમાં સ્માર્ટફોન ચાલે છે, તો જે કીપેડ ફોન બનાવનાર જે વ્યક્તિ હતા એ બધા શું બેરોજગાર બને ને? જ્યારથી સ્માર્ટફોન ત્યારથી તો એ લોકો બેરોજગાર થયા। તો આ બેરોજગારી નવી ટેકનોલોજી અર્થતંત્રની અંદર જ્યારે પણ નવી ટેકનોલોજી આવે એ ટાઈમે જૂની ટેકનોલોજીના જેટલા પણ વ્યક્તિ હોય શું બને છે? બેરોજગાર બને છે। એના પછી પ્રછન્ન બેરોજગારી। પ્રછન્ન બેરોજગારી એટલે કે વ્યક્તિ દેખીતી રીતે કામમાં જોડાયેલો હોય પરંતુ ઉત્પાદનમાં એનો હિસ્સો શું હોય? શૂન્ય હોય, 1% એનો હિસ્સો ઉત્પાદનમાં દેખાય નહીં। એટલે કે વ્યક્તિ આપણને એમ લાગે કે આ કામ કરી રહ્યો છે પરંતુ આમ એનું કોઈ જ કામ હોતું નથી, તો એને કેવી બેરોજગારી કહેવાય? પ્રછન્ન બેરોજગારી કહેવાય, ઓકે। પછી સંપૂર્ણ બેરોજગારી એટલે કે વ્યક્તિની ઈચ્છા શક્તિ તૈયારી બધું જ હોવા છતાં એને કામ ન મળે એવી બેરોજગારીને શું કહેવાય? સંપૂર્ણ બેરોજગારી કહેવામાં આવે છે, ઓકે। એના પછી અર્ધ બેરોજગારી। અર્ધ બેરોજગારી એટલે કે હવે વ્યક્તિની લાયકાત કંઈક અલગ હોય અને એની લાયકાત કરતા સાવ ડિફરન્ટ વર્ક હોય। હું એમ કહું કે કોઈ વ્યક્તિ છે એને સીએ કરેલું છે પણ એને કામ ક્લર્કનું મળે, કઈ વ્યક્તિની લાયકાત કરતા તો ડિફરન્ટ ને, એની લાયકાત સીએ ની છે અને કામ એને ક્લાર્ક, એટલે બેરોજ સંપૂર્ણ બેરોજગાર નથી, એની પાસે કામ તો છે પરંતુ એની લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ કરવું પડે છે, એટલા માટે એને શું કહેવાય? અર્ધ બેરોજગારી કે અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે, ઓકે। ગંભીર અહીંયા ટોટલ 5 પોઈન્ટ છે, ચક્રિય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, પ્રછન્ન બેરોજગારી, સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી, ઓકે। આ ટોટલ 5 માર્ક્સ માટે તમારે આઈએમપી છે અને 5 માર્ક્સ બહુ ઇઝીલી છે, જો તમે સમજો તો તમે તમારી જાતે પણ એના અંદર લખી શકો છો, ઓકે। ચલો સૌથી પહેલા અર્થ જોઈ લઈએ તો અર્થતંત્રમાં તેજી મંદીના કારણે અસરકારક માંગ અભાવે સર્જાતી બેરોજગારી એટલે કે ચક્રિય બેરોજગારી, તો ચક્રિય બેરોજગારી શેના લીધે સર્જાય છે? તેજી મંદીના કારણે, ઓકે। અને એ ટાઈમે શું થાય છે? અસરકારક માંગ ઉદભવે છે અને એના લીધે જે બેરોજગારી સર્જાય છે એને શું કહેવામાં આવે છે? ચક્રિય બેરોજગારી કહેવામાં આવે છે, ઓકે। હવે અર્થતંત્રમાં તેજીમાં વસ્તુની માંગ, ઉત્પાદન, રોજગારી અને આવકમાં શું થાય છે? વધારો। હવે નોમિનલી વાત છે, તેજીમાં શું થશે? વધારો થવાનો છે, વસ્તુની માંગ વધશે, ઉત્પાદન વધશે, રોજગારી વધશે, આવક વધશે, પરંતુ મંદીમાં શું થાય છે? આ બધી જ વસ્તુમાં શું થાય છે? ઘટાડો થાય છે અને એના લીધે શું થાય છે? બેકારી સર્જાય છે, આખું અર્થતંત્ર કેવું થાય છે? ઠીંગ પડી જાય છે અને એના લીધે શું થાય છે? બેકારી સર્જાય છે। ઈસવીસન 1929-30માં અમેરિકામાં વિશ્વવ્યાપી મહામંદી આવી હતી। આ યાદ રાખજો, તમને પૂછાય કે વિશ્વવ્યાપી મહામંદી ક્યારે આવી હતી? તો ઈસવીસન 1929-30માં અને ક્યાં આવી હતી? તો અમેરિકામાં। તેને કારણે ચક્રિય બેરોજગારી સર્જાય, આ સૌથી પહેલી બેરોજગારી આવી, આમાં જ સ્ટાર્ટઅપ થયું કે ચક્રિય બેરોજગારી આને કહેવાય, કારણ કે એ ટાઈમે
80 મંદીના કારણે બેરોજગારી જોવા મળી અને એને નામ આપી દીધું સક્રિય બેરોજગારી અને વિશ્વવ્યાપી હતી હો અમેરિકાથી સ્ટાર્ટ થયેલી પણ આખા વિશ્વમાં એનો પ્રભાવ હતો બાકી આજ સુધી એવી કોઈ પણ શું કઈ બેરોજગારી નહીં આવી કે જે આખા વિશ્વમાં હોય આજ બેરોજગારી એવી હતી કે જે આખા વિશ્વમાં ફેલાઈ હતી અને જેને નામ શું આપવામાં આવ્યું વિશ્વવ્યાપી મહામંદી ઓકે અને 1929-30 માં અમેરિકા આટલું યાદ રાખજો એમસીક્યુ બીએસક્યુ માં તમને આ પૂછાય ઓકે એના પછી એનો ઉપાય કે તમે આની અંદરથી બહાર કઈ રીતે આવી શકો કે સરકાર શું કરે સરકારના પ્રયત્નો શું કરવા જોઈએ આનામાંથી બહાર લાવવા માટે તો ચક્રીય બેકારી દૂર કરવા માટે સરકારે ઉત્પાદકીય કે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણ વધારો કરીને વધુ ને વધુ લોકોને રોજગારી પૂરી પાડીને તેમની આવક વધે તેવા પ્રયત્ન કરવા જોઈએ ગવર્મેન્ટનો એક સિમ્પલ રૂલ સામા આવે એને શું કરવું જોઈએ ઉત્પાદકીય જે પણ જેટલા બી ઉદ્યોગો છે એમાં છે ને એને મૂડીરોકાણ કરવું જોઈએ જે વિકાસલક્ષી જ્યાં રોજગારી આપી શકાય આપણે ઘણા બધા લોકોને એવા બધા ઉદ્યોગમાં સરકારે મૂડીરોકાણ કરીને લોકોને રોજગારી આપી અને રોજગારી આપે તો એમની આવક વધે એટલે એવા પ્રયત્ન એમને કરવા જોઈએ જેથી આવક વધતા વસ્તુની માંગ ઉત્પન્ન થાય અને રોજગારી વધવાથી ચક્રીય બેકારી ઘટાડી શકાય ઓકે હવે રોજગારી મળશે તો લોકોની આવક વધશે તો વસ્તુની માંગ પણ વધશે અને એમાંથી ઉત્પાદન થશે પણ ફરીથી રોજગારી મળશે તો આમ આપણે ચક્રીય બેકારીને ઘટાડી શકીએ છીએ આની અંદર સૌથી મેઇન પોઈન્ટ સૌથી મેઇન રોલ છે ગવર્મેન્ટ જો મૂડીરોકાણ વધારવાનું સ્ટાર્ટઅપ કરે જ્યારે ચક્રીય બેકારી આવે ત્યારે ગવર્મેન્ટ જો અર્થતંત્રની અંદર મૂડીરોકાણ વધારે અને એવું મૂડીરોકાણ કે જેનાથી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે ક્લિયર તો અહીંયા ચક્રીય બેકારી ક્લિયર એના પછી આવશે ઘર્ષણજન્ય તો મેં શું કીધું હતું ટેકનોલોજી યાદ રાખવાનામાં તો જૂની ઉત્પાદન પદ્ધતિ વસ્તુની માંગ કે ટેકનોલોજીના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ વસ્તુની માંગ કે ટેકનોલોજી આવતા જે બેકારી સર્જાય જે બેરોજગારી સર્જાય તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે તો મેં કીધું કે જૂની ઉત્પાદન પદ્ધતિ હોય વસ્તુની માંગ હોય ટેકનોલોજી હોય એના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ વસ્તુની માંગ કે ટેકનોલોજી આવે તો એના લીધે જે પણ બેરોજગારી સર્જાય એને શું કહેવાય છે ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે અથવા તો તમે આ રીતે કે ટેકનોલોજીના પરિવર્તનના કારણે સર્જાતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે આ રીતે પણ તમે લખી શકો તો ક્લિયર હવે જો અહીંયા નોમિનલી તમને ઉદાહરણ જે મેં આપ્યું એ પ્રમાણે કે સાદા મોબાઈલ ફોનના સ્થાને બજારમાં નવા સ્માર્ટફોન આવતા સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન વેચાણ કે સર્વિસ વગેરેમાં કામદારો વિસ્તાર બને છે હવે સાદા મોબાઈલ ફોનમાં જે લોકો કામ કરતા એમનો એક્સપિરિયન્સ કીપેડ ફોનનો છે નવા મોબાઈલ ફોનનો એમનો કોઈ પણ એક્સપિરિયન્સ છે નહીં તો એના માટે એ જે સંસ્થા છે કે એ જે ઉદ્યોગની અંદર જેટલા પણ કામદારો કામ કરતા એ લોકો શું બની ગયા બેકાર બન્યા તો આવી સ્થિતિને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે ક્લિયર નવી ટેકનોલોજી જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજીને આવતા જે બેરોજગારી સર્જાય એને શું કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે ક્લિયર ચલો એના પછી લખવાનું આ બેરોજગારીનો સમયગાળો વિકસિત દેશોમાં ટૂંકા ગાળાનો હોય છે હવે આ બેરોજગારીનો સમયગાળો વિકસિત દેશોમાં વિકાસશીલમાં નહીં વિકસિત દેશોમાં કેમ કારણ કે એ લોકો કોઈ પણ નવી ટેકનોલોજીને બહુ ઝડપથી એ લોકો પોતે અપનાવી લે છે અને એનું શું કઈ સ્ટાર્ટઅપ કરી દે છે પોતાના દેશમાં પરંતુ વિકાસશીલ દેશને કોઈ પણ નવી ટેકનોલોજી આપવામાં ખૂબ જ ટાઈમ લાગે છે એને એની પાસે સાધનો નથી હોતા એને આયાત કરવી પડે છે એટલા માટે વિકાસશીલ દેશમાં આનો સમયગાળો ખૂબ જ લાંબા સમયનો હોય છે જ્યારે વિકસિત દેશમાં ટૂંકા ગાળાનો હોય છે ક્લિયર એના પછી આવશે પ્રચ્છન્ન બેરોજગારી તમે કીધું એ પ્રમાણે કે વ્યક્તિ દેખીતી રીતે શ્રમ કાર્યમાં રોકાયેલ હોય પરંતુ ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય તો તેને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય કાં તો પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય છે ક્લિયર વ્યક્તિ અનુ એમ કહું કે એક ખેતર છે એક હેક્ટર ખેતર છે એની અંદર છે ને પાંચ વ્યક્તિ કામ કરે ને તો પૂરેપૂરું એનું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ એનાથી વધારે વ્યક્તિની એમાં જરૂર પણ નથી પરંતુ એ જ ખેતરમાં પાંચના બદલે સાત વ્યક્તિ આવી છે એટલા સાત વ્યક્તિ આવે તો કામ તો જલ્દી થવું જોઈએ કાં તો ઉત્પાદનમાં વધારો થવો જોઈએ પરંતુ સાત વ્યક્તિ જોડાવાથી પણ કોઈ પણ ઉત્પાદનમાં ફેરફાર થતો નથી જેટલો પહેલા થતો હતો એટલો જ અત્યારે થાય છે તો એ જે વધારાના બે વ્યક્તિ આવ્યા ને એ શું કહેવાય પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય કારણ કે એમના આવવાથી ઉત્પાદનમાં કોઈ પણ ફેરફાર ન થાય તો એ વ્યક્તિ શું કહેવાય પ્રચ્છન્ન બેકાર ઓકે તો આમાં થઈ ગયું કે વ્યક્તિ દેખીતી રીતે શ્રમ કાર્યમાં રોકાયેલું હોય પરંતુ ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય તેને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય ક્લિયર
હવે જો એની તમે બીજી રીતે પણ વ્યાખ્યા આપી શકો છો કે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય તેના કરતાં વધુ શ્રમિક રોકાયેલ હોય, આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો ન હોવાથી તો તેમને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય અને આવા લોકોના સમૂહથી સર્જાતી ભિખારીને પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. કે હવે કોઈ એક ઉદ્યોગ છે અને ત્યાં છે ને જરૂર કરતા વધારે વ્યક્તિ કામદારો ત્યાં કામ કરી રહ્યા છે અને આપણે વધારાના કામદારોને ખસેડી લીધા, તો ભાઈ આપણે જોઈએ કે આમને ખસેડવાથી પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થાય છે, પરંતુ એમને ખસેડવાથી પણ ઉત્પાદનમાં કોઈ જ ફેરફાર ના થયો. એ જે વધારાના કામદારો હતા ને બધા જ શું ગણાય, પ્રચ્છન્ન બેરોજગાર ગણાય. અને બધાનો જે સમૂહ ભેગો થાય ને એને પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય છે. તો નીચેની વ્યાખ્યા છે કે હવે લક્ષણ એનો થોડી ટિપિકલ લાગશે કે કારણ કે થોડી હાર્ડ પડશે, કે એના કરતાં હું એમ કહું કે જે ફર્સ્ટ વાળી વ્યાખ્યા છે યાદ રાખવાનું કે વ્યક્તિ દેખીતી રીતે કામમાં જોડાયેલ હોય પરંતુ ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય, આટલું યાદ રાખશો તો તમને પ્રચ્છન્ન બેરોજગારી સરળતાથી સમજાવશે. હવે જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ધારો કે 10 હેક્ટર જમીનનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો વધુમાં વધુ 5 શ્રમિકોની રોજગારી પૂરી પાડી શકાય છે, પરંતુ કુટુંબના અન્ય 5 સભ્યો પણ આ ખેતરમાં જોડાય અને તેમના જોડાવાથી ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થાય તો 3 સભ્યો પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. બસ મેં એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે પણ તમે એક્ઝામ્પલ આપી શકો, એવું જરૂરી નથી કે હું જે એક્ઝામ્પલ અહીંયા લખાવું છું એ જ તમારે લખાવો, ઓકે? જાતે પણ તમે એક્ઝામ્પલ ક્રિએટ કરી શકો છો, પરંતુ એવા એક્ઝામ્પલ ક્રિએટ ના કરવા કે સામેવાળાને વાંચીને પણ હસવું આવે, ઓકે? કારણ કે ઇકોનોમિક્સ સબ્જેક્ટ જ એવો છે, લોકોને કાંઈ યાદ ના હોય તો પોતે એટલા મહાન ઇકોનોમિસ્ટ બને છે ને કે આપણને જયારે પેપર ચેક કરીએ ને ત્યારે ખબર પડે કે આટલા બી મહાન વ્યક્તિ છે. પ્રચ્છન્ન બેરોજગારીમાં વ્યક્તિની સીમાંત ઉત્પાદકતા શૂન્ય, પ્રચ્છન્ન બેરોજગારીમાં વ્યક્તિની સીમાંત એટલે કે એની પોતાની ઉત્પાદકતા કેવી હોય છે, શૂન્ય હોય છે, એમાં એનો કોઈ જ ડિફરન્સ હોતો નથી, ઓકે? ભારતમાં કૃષિ ક્ષેત્રે વસ્તીનું વધુ પડતું ભારણ અને કૃષિ સિવાયના ક્ષેત્રોના અપૂરતો વિકાસ થયો હોવાથી પ્રચ્છન્ન ભિખારી જોવા મળે છે. હવે આપણા દેશમાં શું છે, કૃષિ ક્ષેત્ર છે ને બહુ વધારે પડતું ભારણ, કારણ કે ગામડામાં છે ને કૃષિ સિવાય કોઈ રોજગારી કઈ જ આપણને જોવા મળતું, કોઈ ઉદ્યોગ નથી સ્થપાયેલા, એટલે લોકો છે ને ખાલીનું ભારણ ક્યાં છે, કૃષિ ક્ષેત્ર પર છે. અને કૃષિ ક્ષેત્ર છે ને એનો વિકાસ જેવો થવો જોઈએ એવો વિકાસ એમાં થયો નથી, એટલા માટે આપણા દેશમાં પ્રચ્છન્ન ભિખારી વધારે જોવા મળે છે. ક્લિયર? ત્યાં પછી આવશે સંપૂર્ણ બેરોજગારી. તો સંપૂર્ણ બેરોજગારીમાં મેં તમને કીધું જે લોકો પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે પરંતુ તેમને બિલકુલ રોજગારી મળતી ન હોય તો તેઓ સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર કહેવાય. કેમ કે હું એમ કહું કે વ્યક્તિને ઈચ્છા શક્તિ તૈયારી અને પ્રવર્તમાન દરે વેતન કરવાની ઈચ્છા હોય છતાં એમને કોઈ જ કામ ન મળે તો એવા વ્યક્તિને શું કહેવાય, સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર કહેવાય છે. કે વ્યક્તિને ભાઈ મારે જે પણ પ્રવર્તમાન વેતન દર છે 10 હોય 15 હું કામ કરવા રેડી છું, એની અંદર લાયકાત પણ છે પરંતુ તો એને કઈ જ કામ મળે નહીં તો એવા વ્યક્તિ શું ગણાય, સંપૂર્ણ બેરોજગાર. સંપૂર્ણ બેરોજગારી ગામડા કરતા શહેરમાં વધારે જોવા મળે છે. સંપૂર્ણ બેરોજગારી ને ગામડામાં તો વ્યક્તિ છે ને ભલે આમ શું કઈ ફાલતુ બેઠો હોય કે એક વાર ખેતરમાં પણ કામ કરવા લે છે કે ચાલ કઈ નહીં તો ત્યાં કઈક કરજે, કાં તો કઈ શું કહીએ કઈક ને કઈક મજૂરી કરવા મોકલી દે, પરંતુ શહેરમાં છે ને આ વિકારી તેમાં જોવા મળે છે. શિક્ષિત લોકોમાં કે ભણેલા ભણેલા હોય પણ એમને એમની લાયકાત હિસાબે કામ ન મળતું હોય તો એ લોકો કામ ના કરે. કેમ કે અમુકને એમ હોય કે એવું હોય કે ભાઈ હું મારી લાયકાત કરતા ઓછું કામ હું નો એક્સેપ્ટ કરું, મને મારી લાયકાત પ્રમાણે મળશે તો કરું, તો ત્યાં સુધી તો એ બેરોજગાર બેઠો ને. એટલા માટે આ બેરોજગારી સૌથી વધારે શહેરમાં જોવા મળે છે અને શહેરમાં તમને બધાને ખબર છે કે એજના હોય ને 22-25 વર્ષના તો એ લોકો છે ને કંઈક ને કંઈક કામ કરશે, પરંતુ શહેરમાં છે ને એવું હોય શહેરમાં જ્યાં સુધી એમનું ભણતર પૂરું ના થાય જ્યાં સુધી એને એના હિસાબે જોબ ના મળે ત્યાં સુધી કોઈ કામ કરતું નથી. એટલા માટે આ બેરોજગારી શિક્ષિત લોકોમાં વધારે જોવા મળે છે. જો મેં કીધું એ પ્રમાણે કે આ બેરોજગારી શહેરમાં 15-25 વર્ષના યુવાનોમાં જોવા મળે છે. 15-25 વર્ષના યુવાનો, હવે આપણે તો 17 વર્ષે તો કઈ કોલેજમાં જઈએ, કોલેજમાં જઈએ પપ્પાના પૈસા ઉડાડીએ કે આ જ કામ હોય આપણું, બીજું કઈ નહીં, નઠારાની જેમ આમ તેમ ભરીએ, 3 વર્ષ કોલેજના જેમ તેમ કાઢીએ, એના પછી આપણે કોકને કોકને પૂછ્યું જોબ કરવાની છે, ભાઈ જોબ બુક કોણ કરે, એવું નહીં માસ્ટરમાં કઈ વિચારીશું કારણ કે હજુ 2 વર્ષ આપણે પપ્પાના પૈસા બગાડીશું. એટલે આપણે છે ને કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે ભાઈ આપણે ભણીએ અને એની સાથે કઈક કામ કરીએ જેથી કરીને
આપણા ખર્ચો છે એ ફેમિલીને ના ઉપાડવો પડે, તો આવું આપણા મગજમાં જલ્દી આવતું નથી. જ્યાં સુધી ફેમિલી ઉપાડે છે ત્યાં સુધી ઉપાડો, અને આ રિવાજ ખાલી ભારતમાં જ છે, ત્યાં બહાર આવો કોઈ રિવાજ નથી. સંપૂર્ણ બેરોજગારી માપવા માટે ત્રણ પદ્ધતિ પ્રચલિત. હવે સંપૂર્ણ બેરોજગારી છે એને માપવા માટે ત્રણ પદ્ધતિઓ છે. તમે એના દ્વારા છે ને સંપૂર્ણ બેરોજગારીની માહિતી મેળવી શકો છો અને માપી શકો છો કે આપણા ઇન્ડિયાની અંદર કેટલી બેરોજગારી છે. ઓકે, સૌથી પહેલું તો રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલી નોંધણી તમને બધાને ખબર છે. લાસ્ટમાં જો કામ મળતું હોય તો આપણે બધા જઈને ક્યાં શું કઈ નોંધણી કરાવીએ. રોજગાર, હું આટલો ભણેલો છું, જે આપણે લગ્ન માટે બાયોડેટા મુકતો હોય ને એમ પ્રમાણે ત્યાં બાયોડેટા આપી નાખીએ કે હું આટલો ભણેલો છું, આમ છે, રેમ છે. તો એવી નોંધણી છે ને રોજગાર વિનિમય કેન્દ્રમાં થાય છે, અને એ લોકો નોંધણી કરી પછી એ લોકો એમ કે હા ભાઈ તમારા લાયક કોઈ કામ હશે, તમારા લાયક કોઈ જોબ આવશે તો અમે તમને કહીશું. એના પછી શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા, શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા આ પણ એક સંસ્થા છે અને એના દ્વારા છે ને આ બધા જ સર્વે કરવામાં આવતા હોય છે. ઘરે ઘરે આવે કે પૂછે કે ભાઈ તમારા ઘરમાં કેટલા લોકો છે એ પ્રમાણે, અને કેટલા લોકો કેટલા ટાઈમ કામ કરે છે, તો એનાથી પણ ને વસ્તી ગણતરીના આંકડા દ્વારા. વસ્તી ગણતરીના આંકડા દ્વારા એટલે કે જે લોકો રોજગાર વસ્તી ગણતરીમાં છે ને, તમે કોઈ દિવસ તમારા ઘરે વસ્તી ગણતરી વાળા આવ્યા હોય તો તમને ખબર હોય એ લોકો બધું જ પૂછે તમારા ઘરમાં કેટલા વ્યક્તિ છે, કેટલા વ્યક્તિ કમાય છે, કેટલા વ્યક્તિ એક થી શું કહે 5 વર્ષની અંદર છે, કેટલા 15 થી 25 વર્ષની અંદર છે, એવું બધું એ લોકો પૂછતા હોય છે. તો એમને નથી પૂછતા, એ લોકો પણ એક ટાર્ગેટ ને કાઢતા હોય છે કે આટલા લોકો બેરોજગાર છે, આટલા લોકો ભણી રહ્યા છે, આટલા લોકો હજુ નાના છે, તો એ પ્રમાણે એ લોકો આંકડાઓ કાઢતા હોય છે. તો આ ત્રણ પદ્ધતિ દ્વારા આપણે જે સંપૂર્ણ બેરોજગારી છે એને માપી શકીએ. ઓકે, એના પછી અર્ધ બેરોજગારી, પાંચમો પોઈન્ટ આપણો, તો એની અંદર આવશે કે વ્યક્તિને તેની ક્ષમતા કે શક્તિ કરતા ઓછું કામ મળતું હોય, અથવા કે વ્યક્તિને તેની લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કાર્ય સ્વીકારવું પડે તો તેને અર્ધ બેરોજગાર કહે છે. ક્ષમતા કે શક્તિ કરતા કે ઓછું કામ, કે ભાઈ મારી અંદર તાકાત છે કે હું દિવસમાં 14 કલાક કામ કરી શકું છું, પરંતુ મને 14ના બદલે કેટલા કલાક, 7 કલાક કામ મળે છે, એટલે મને તો જેટલું કામ કરવું છે એટલું મને કામ મળતું નથી. તો લાયકાતમાં મેં તમને સમજાયું હતું કે સીએ ની લાયકાત વાળાને ક્લાર્કનું કામ કરવું પડે, હવે શું કહે મેકેનિકલ એન્જિનિયર હોય એ ગેરેજમાં કામ કરે, તો આ શું છે કે આપણી લાયકાત કરતા આપણને ઓછી લાયકાત વાળું કામ મળે તેને અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. ઓકે, દાખલા તરીકે એક કારખાનામાં કે ખેતરમાં શ્રમિકને 8 કલાકને બદલે માત્ર 5 કલાક કામ મળતું હોય, અમે કીધું એમ કે મારી અંદર તાકાત છે હું 14 કલાક, એવી તમે તમારી સાથે એક્ઝામ્પલ બનાવી શકો છો કે આમાં લખ્યું છે કે ખેતરમાં એ શ્રમિકને કામ કેટલા 8 કલાક કામ કરી શકે છે, પરંતુ એને માત્ર કેટલા 5 કલાક કામ મળતું હોય, અથવા કોમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી ધરાવનાર વ્યક્તિને ગેરેજમાં નોકરી કરવી પડે તો તે અર્ધ બેરોજગાર કહેવાય છે. ક્લિયર? ભારતના ગામડામાં ખેતી ક્ષેત્રે જોવા મળતી મોસમી બેરોજગારી અર્ધ બેરોજગારીનો જ એક પ્રકાર ગણાય છે. હવે ભારતની અંદર છે ને મોસમી બેરોજગારી, સૌથી પહેલા તો આપણા મગજમાં હવે આ કંઈક નવું આવ્યું, આપણે એમ કહીએ ત્યારે આ 5 બેરોજગારી તો ભણી, હવે આ છઠ્ઠી કંઈક નવી આવી મોસમી બેરોજગારી. તો મોસમી બેરોજગારી કોને કહેવાય, તો દેશમાં મોસમના પરિવર્તનના સાથે સંકળાયેલી બેરોજગારીને એટલે શું મોસમી બેરોજગારી. ખબર છે તમને ઋતુચક્ર છે આપણા દેશમાં, બીજા કોઈ દેશમાં ઋતુચક્ર નથી, ખાલી ઇન્ડિયાની અંદર જ ઋતુચક્ર જોવા મળે છે, શિયાળો ઉનાળો ચોમાસુ. ઓકે, તો આ જે મોસમના પરિવર્તનના લીધે જે પણ પરિવર્તન આપણા શું કહે ખેતી ક્ષેત્રમાં આવે છે એને શું કહેવામાં આવે છે મોસમી બેરોજગારી. તમે સિઝનેબલ સ્ટોર્સ જોયા હશે તો એમ જે પ્રમાણે મોસમ હોય એ પ્રમાણે ફળ આવતા હોય એ પ્રમાણે ખેતી થતી હોય તો એને મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. ઓકે, તો મોસમી બેરોજગારી સૌથી વધારે ભારતમાં ગામડા ક્ષેત્રમાં જોવા મળે છે, અને આ બેરોજગારી પણ તેનો ભાગ છે, અર્ધ બેરોજગારીનો જ એક ભાગ એક પ્રકાર ગણાય. ક્લિયર? તો અહીંયા બેરોજગારીના બધા પોઈન્ટ આપણે જોઈ લઈશું. અને ભારતમાં મોટા ભાગની ખેતી તેના પર આધાર રાખે છે, વરસાદ પર. વરસાદ સિવાય આપણા પાસે સિંચાઈની એટલી બધી સગવડ નથી, તેમાં જો લખેલું છે કે સિંચાઈની અપૂરતી સગવડને કારણે મોસમી બેરોજગારી જોવા મળે છે, કારણ કે ભારતની અંદર સિંચાઈની જેટલી સગવડ હોવી જોઈએ એટલી હજુ દરેક જગ્યાએ અવેલેબલ થઈ નથી, એટલા માટે આપણે બધી જ ખેતી તેના ઉપર આધાર રાખે છે, વરસાદ પર. ઓકે, અહીંયા 5 એ 5 કમ્પ્લીટ થઈ ગયા પ્રકારો. હવે જોઈશું બેરોજગારીનો સ્વરૂપ સમજાવો અને સ્વરૂપની અંદર રાજકૃષ્ણ સમિતિના માપદંડ. આ બંને છે સિમિલર છે, તમને કહે કે બેરોજગારીનું સ્વરૂપ સમજાવો તો પણ આ જ લખવાનું, અને તમને કહે કે રાજકૃષ્ણ
સમિતિ ના માપદંડ સમજાવો તો પણ આ જ લખવાનું કે બંને નો આન્સર સેમ જ આવશે. તો શ્રી રાજપુત્ર સમિતિ દ્વારા 2011-12 માં બેરોજગારી માપવા માટે ચાર માપદંડ રજૂ કર્યા હતા જે નીચે મુજબ છે. આ માપદંડ પણ બેરોજગારી થી સિમિલર જ છે. જો તમે એકવાર વાંચશો તો તમને આ પણ યાદ આવી જશે અને તમે એને તમારે એટલું બધું ગોખવાની જરૂર પડશે. સૌથી પહેલું આવે છે આવક. તો વ્યક્તિને તેની અપેક્ષિત આવક કરતા ઓછી આવક મળતી હોય અથવા તેની આવકમાંથી તેની ગરીબી દૂર થઈ શકતી ન હોય તો તેને આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. ઓકે, હવે વ્યક્તિ છે એની એની અપેક્ષિત એટલે કે એને અપેક્ષા રાખી હોય કે ભાઈ મેં અપેક્ષા રાખી છે મને શું કઈ મહિનામાં 25,000 થી 30,000 સેલેરી મળવી જોઈએ, પરંતુ મને એટલી સેલેરી મળતી નથી. મને કેટલી મળે છે? 15,000 સેલેરી મળે છે. તો મને મારી અપેક્ષા કરતા ઓછી સેલેરી મળી પ્લસ કે મારી આવકથી મારી ગરીબી દૂર થઈ શકી રહી નથી કે હું એના દ્વારા મારી એસઆરએમની જિંદગી તો નહીં પણ નોર્મલ લાઈફ પણ હું જીવી રહી નથી. તો એને શું કહેવાય? આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. જો દાખલા તરીકે કોઈ વ્યક્તિને મહિને 30,000 ની આવક મેળવવાની અપેક્ષા રાખે છે પરંતુ તેને મહિને 15,000 ની આવક મળતી હોય તો એ આવકની દ્રષ્ટિએ શું ગણાય? બેરોજગાર ગણાય છે. ક્લિયર? ત્યાર પછી આવશે ઉત્પાદકતા. તો વ્યક્તિને તેની ક્ષમતા કે શક્તિ કરતા ઓછું કામ મળતું હોય તો તેને ઉત્પાદકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. આગળ અર્ધ બેરોજગારી વાળું જોયું ને આપણે, એનાથી કોન્ટેક્ટ કરે છે. આ અર્ધ બેરોજગારીનો જ એક પાર્ટ છે. વ્યક્તિને તેની ક્ષમતા કે શક્તિ કરતા ઓછું કામ મળતું હોય તો તેને ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને દિવસમાં 20 મીટર કાપડ બનાવવાની ક્ષમતા ધરાવે છે પરંતુ જો તેને 10 મીટર કાપડ બનાવવા જેટલું જ કામ મળે તો તે ઉત્પાદનની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. ઓકે, એટલે કે એની ક્ષમતા કે શક્તિ કરતા ઓછું કામ મળી રહ્યું છે. સમય. તો વ્યક્તિ કામ કરવાની શક્તિ કે વૃત્તિ ધરાવતો હોય છતાં તેને અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછું કામ મળતું હોય તો તેને તીવ્ર બેરોજગાર કહેવાય. અઠવાડિયામાં કેટલા? 28 કલાકથી પણ ઓછું કામ મળે ને તો એ વ્યક્તિને શું કહેવાય? તીવ્ર બેરોજગાર કહેવાય. તેની તીવ્રતા વધારે છે એની બેરોજગારી. અને જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધુ પરંતુ 42 કલાકથી ઓછું કામ મળતું હોય તો તેની બેરોજગારીની તીવ્રતા કેવી ગણાય? ઓછી ગણાય. હવે જે પણ વ્યક્તિ છે ને અઠવાડિયાની અંદર 28 કલાકથી ઓછું કામ મળે છે ને તો એ વ્યક્તિની બેરોજગારી ને કંઈક બહુ વધારે તીવ્ર કહેવાય. કારણ કે આટલું કામ ઓછું મળે તો કોઈ હિસાબે પોતાનું ઘર કોઈ વ્યક્તિ ચલાવી શકે નહીં. પરંતુ જો વ્યક્તિને 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું કામ મળે છે તો એની બેરોજગારીની તીવ્રતા કેવી ગણાય? ઓછી ગણાય. અને આ વ્યક્તિ શું સમયની દ્રષ્ટિએ આપણે બેરોજગારીની તીવ્રતા બતાવી છે. ઓકે, લાસ્ટ પોઈન્ટ છે સંમતિ. વ્યક્તિને તેની લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ સ્વીકારવું પડે તો તેને અર્ધ બેરોજગાર કે સંમતિની રીતે બેરોજગાર કહેવાય છે. તો આ પણ આપણે તેમાં જોયું તો અર્ધ બેરોજગારીની અંદર એક તો આપણે આગળ જે પાઠ જોયું કે વ્યક્તિને શું કહીએ તેની અંદર જેટલી શક્તિ હોય અપેક્ષા ક્ષમતા હોય એના કરતા ઓછું કામ મળે. સેકન્ડ કે એની લાયકાત કરતા ઓછી લાયકાત વાળું એને કામ સ્વીકારવું પડે. તો આ બંને પાર્ટ તેની અંદર છે અર્ધ બેરોજગારીની અંદર છે. ઓકે, અને ઉત્પાદનમાં અને આ સંમતિમાં. ઓકે, તો આ બંને અર્ધ બેરોજગારીની અંદર જ કન્ટેન થયેલા પાર્ટ છે. બાકી તમારે સમય યાદ રાખવાનું છે અને આવક યાદ રાખવાનું છે. ઓકે, એ ગોખવાની કઈ જરૂર પડે એવું છે નહીં. દાખલા તરીકે સીએ ની ડિગ્રી ધરાવનાર વ્યક્તિને ક્લાર્ક તરીકેનું કાર્ય કરવું પડે તો તે અર્ધ બેરોજગાર કહેવાય છે. ઓકે, ક્લિયર? ચલો એના પછી જોઈએ બેરોજગારીના કારણો. જણાવ બેરોજગારી કયા કયા કારણોથી બેરોજગારી આપણા દેશમાં વધારે વધી રહી છે, તો પ્રોબ્લેમ છે. ઓકે, તો સૌથી પહેલા તો આ મોસ્ટ આઈએમપી છે 5 માર્ક માટે, એટલે આપણે શું લખવાની રહેશે? પ્રસ્તાવના. તો ભારતમાં બેરોજગારીની આંકડાકીય માહિતી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન CSO. ઓકે, આનું ફૂલ ફોર્મ યાદ રાખજો. તમને મોસ્ટ ઓફ તેમાં પૂછાય છે ફૂલ ફોર્મ માટે તમને આપેલા હોય, શોર્ટ ફોર્મ આપેલું હોય તમારે ફૂલ ફોર્મ આપવાનું. CSO નું ફૂલ ફોર્મ શું છે? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન, જે બેરોજગારીની આંકડાકીય માહિતી. અને સેકન્ડ એક આપે છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ઓકે, NSS. ઓકે, અને આયોજન પંચ, રોજગાર વિનિમય કેન્દ્ર વગેરે જેવી સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. બેરોજગારીના આંકડા કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન, એના પછી નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન અને આયોજન પંચ રોજગાર વિનિમય કેન્દ્ર. આના દ્વારા તેના આંકડા, બેરોજગારીના આંકડા આપણને પ્રકાશિત કરવામાં આવે છે. આ યાદ રાખજો, તમને એક માર્ક્સમાં પૂછાય કે ભારતમાં બેરોજગારીના આંકડા કઈ કઈ સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, તો આ 3 સંસ્થાઓ દ્વારા એના આંકડા પ્રકાશિત કરવામાં આવે
કરવાનું રહેશે ત્યાર પછી ભારતમાં બેરોજગારીના અભ્યાસ માટે ભગવતી સમિતિની રચના કરવામાં આવી હતી જ્યારે આપણે બંધારણ સ્ટાર્ટઅપ કર્યું અને એના પછી છે ને જોયું કે ભારતમાં તમે શું કહીએ જે લોકોએ પણ બંધારણની બુક વાંચી હોય ને એ લોકોને ખબર હોય આના વિશે અલગ અલગ શું કહીએ સમિતિઓ રચાઈ હતી જયારે આપણો દેશ આઝાદ થયો એ ટાઈમે અલગ અલગ સમિતિઓ જે અલગ અલગ એક પાર્ટ ઉપર કામ કરતી હતી કે કોઈ ખરડા સમિતિ હતી આવી ઘણી બધી ફાજલ સમિતિ હતી તો એની અંદર એક સમિતિ હતી ભગવતી સમિતિ ઓકે અને એ સમિતિની રચના બેરોજગારીના અભ્યાસ માટે કરવામાં આવી ભારતની અંદર બેરોજગારીના આંકડા કેમ વધી રહ્યા છે શું છે પેલા જે પણ કામ કરતું ને અર્થતંત્રની અંદર બધું જ કામ સમિતિઓ દ્વારા થતું હતું અને બેરોજગારી માટે જો તમને કોઈ સમિતિ પૂછાય તો કઈ હતી ભગવતી સમિતિની રચના કરવામાં આવી હતી ભારતમાં બેરોજગારી સતત વધતી જાય છે આપણા દેશમાં જોવા જઈએ તો બેરોજગારી સતત વધતી જાય છે અને એનું મેઇન કારણ શું છે ખબર છે વસ્તી વધારો જે પ્રમાણે ભારતમાં વસ્તી વધારો થઈ રહ્યો છે એકદમ નોર્મલી કહું છું કે જે પ્રમાણે મેરેજ થઈ રહ્યા છે અને જે પ્રમાણે ભારતની અંદર વસ્તી વધી રહી છે એ પ્રમાણે મને લાગે છે કે ભારત છે ને એ બેરોજગારીમાં તો એ પણ ટોપ કરતો કે જો વસ્તીના આંકડામાં તો હવે આપણે ટોપ ઉપર આવી ગયા છે એમ કરતા હવે આપણે પહેલા નંબર ઉપરથી એવા કંઈ બોલું છું કે શંકા નથી નો ડાઉટ અને જે પ્રમાણે હવે આપણે બેરોજગારીના આંકડા વધશે તો એમાં પણ આપણે ફર્સ્ટ નંબર ઉપર તો આવવાના જ છે દાખલા તરીકે પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે 53 લાખ બેરોજગાર હતા જે વધીને 5મી યોજનાને અંતે 304 લાખ અને 9મી યોજનાને અંતે કેટલા થઈ ગયા 348.5 લાખ થયા હતા ઓકે તો આ આંકડાઓ છે પંચવર્ષીય યોજના તમને બધાને ખબર છે 1951 થી પંચવર્ષીય યોજનાઓનું સ્ટાર્ટઅપ થયું હતું જેમાં ગવર્મેન્ટ શું કરતી હતી 5-5 વર્ષની યોજનાઓ બનાવતી અને સર્વપ્રથમ યોજના તેના ઉપર ખેતી ઉપર બનેલી હતી અને એ પ્રમાણે બેરોજગારીના પણ આંકડા માપવામાં આવતા હતા તો પ્રથમ પંચવર્ષીય યોજનામાં જોયું તો 53 લાખ બેરોજગાર હતા 5મી યોજનામાં 304 લાખ અને 9મી યોજનાના અંતે કેટલા થઈ ગયા 348.5 લાખ બેરોજગાર થયા અને અત્યારે હાલમાં તમે જોવા જશો ને તો આના આંકડા પણ બહુ ટોપ ઉપર હશે ઓકે કારણ કે આપણા વસ્તીના આંકડા એટલા ક્લિયર દેખાય છે આપણને વધારે એટલે આના આંકડા પણ વધશે ઓકે હવે આપણે જો સૌથી પહેલું જ કારણ કીધું વસ્તી વધારો એ પ્રમાણે મેરેજ થશે અને ભારતમાં તો એમ કહું ને હવે તો શું કઈ મેરેજના આંકડા પણ વધારી દેવા જોઈએ જે એજ છે ને એ એજ ડિસ્ટન્સને પણ વધારવું જોઈએ કોન્સ્ટિટ્યુશનના હિસાબે જો બંધારણના હિસાબે વધતું હોય તો કરવું અને નોર્મલી જે સંસદમાં એક તમે ઓલું કરો એના હિસાબે જો 1.10 ભાગની બહુમતી આવી જાય તો વધવું જ જોઈએ કે છોકરીની એજ 24 વર્ષ કરતી છોકરાની એજ 28 વર્ષ કરતી તો કંઈક ભારતમાં વસ્તીના આંકડા ઓછા દેખાય કારણ કે આ પ્રમાણે વસ્તી વધતી રહેશે તો ભારત નો ડાઉટ બેરોજગારીમાં આપણે બધા બેરોજગારીમાં જવાના પછી જોબ ક્યાંય મળશે નહીં અને બધા એટલું બધું બિઝનેસ કરશે તો શું પછી ભારત તો નકરે ઉદ્યોગ જ દેખાશે કોઈ વ્યક્તિ દેખાશે નહીં ઓકે તો સૌથી પહેલો પોઈન્ટ છે વસ્તી વધારો ઓકે વધારો એટલે કે આને આમ નથી કહેતા કે વસ્તી વધારો હું નથી કહેતી હું તો કહું છું વસ્તી ઘટાડો ઓકે ગવર્મેન્ટનો એક રેકોર્ડ છે એમ કહે છે કે હમ દો અમારે દો પણ આપણે એક સૂત્ર બનાવવાનું હમ દો અમારા એક ઓકે એ પ્રમાણે સૂત્ર ચાલશે તો જ ભારતનો કંઈક વિકાસ આગળ થશે બાકી જો હમ દો અમારે દો કહ્યું તો પણ વિકાસ થવાનો નથી સેકન્ડ છે રોજગારીની તકોમાં ધીમો વધારો તો જે રોજગારી વધે છે રોજગારી વધતી નથી એવું નથી કહેવા પરંતુ રોજગારી જે પ્રમાણે વસ્તી વધી રહી છે ને એ પ્રમાણે રોજગારીમાં વધારો થઈ રહ્યો નથી કારણ કે વસ્તી તો તમને ખબર છે દરેક 2 સેકન્ડમાં છે ને 3 બાળકો બહાર શું કહીએ જન્મ લે છે તો પછી આટલી સ્પીડમાં રોજગારી વધી રહી નથી ઓકે એના પછી થર્ડ પોઈન્ટ છે બચત અને મૂડીરોકાણનો નીચો દર કે આપણે જે રીતે જે હિસાબે વ્યક્તિ બચત કરવાનું હવે વ્યક્તિના ઘરમાં આવો કોઈ 30-35 હજાર ખાવા વાળા હોય 6-7 વ્યક્તિ તો એમાં એ બચત ક્યાં કરશે તો બચત પણ થતી નથી એના પછી મૂડીરોકાણ તો મૂડીરોકાણ તો આ જોવા જઈએ તો મોટા મોટા ઉદ્યોગપતિઓને એ લોકો કરે છે બાકી નોર્મલી તો આપણા જેવા ક્યાં મૂડીરોકાણ કરે છે મિડલ ક્લાસ ફેમિલી ઓકે તો મૂડીરોકાણ અને બચતની અંદર નીચો દર જોવા મળે છે પછી મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ જેમ જેમ આપણે ભારતની અંદર મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિને લઈ રહ્યા છે મીન્સ કે જેમાં પૈસા ને ભારે ઉદ્યોગો કહીએ ને જે પ્રમાણે ભારતની અંદર નાના ઉદ્યોગો છે ને એ સૌથી વધારે મહત્વના છે પરંતુ આપણા દેશમાં હવે શું થઈ રહ્યું છે ભારે ઉદ્યોગોને મહત્વ આપી રહ્યા છે અને એના લીધે અને એની અંદર તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ચાલતી જ નથી એની અંદર મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ ચાલે છે એટલે લોકો બેરોજગાર બનતા જાય છે 5મો વ્યવસાય લક્ષી શિક્ષણનો અભાવ શિક્ષણ સૌથી મહત્વનો પોઈન્ટ આ છે સેકન્ડ પોઈન્ટ તો મારા હિસાબે આ જ હોવું જોઈએ કે વ્યવસાય લક્ષી શિક્ષણ કોઈ સંસ્થામાં આપણને આપવામાં આવતું
નથી ગમે એમ આપણે છે ને રટ્ટુ પોપટ બનાવી દીધા છે આપણે આ સિલેબસ છે આટલું કરો આ પ્રમાણે કરો બસ એ પ્રમાણે પરંતુ વ્યક્તિને છોકરાને કે છોકરીને નોલેજ શેમાં છે એને જવું કઈ ફિલ્ડમાં છે એવું કઈ જ એની અંદર હોતું નથી એટલે આપણને નાનપણથી જ શીખાયું છે ભાઈ રટો અને વાંચો અને આને આગળ વધારો સમજમાં નથી આવતું જયારે જોબ કરવા દઈએ છીએ ત્યારે કઈ દેખાતું નથી કે ભાઈ આવું મેં કઈ શીખ્યું હતું એવું આની અંદર કઈક મને શું કઈ લેખી લાગતું હોય એવું ક્યારે લાગતું નથી જે વ્યવસાય લક્ષી શિક્ષણ છે ને એનો બહુ જ અભાવ જોવા મળે છે અને આપણા દેશમાં એનો પ્રોબ્લેમ છે હું એમ કહું આગળ જઈને કઈક શું કઈ નવી જે આપણી શિક્ષણ પદ્ધતિ આવી છે એનું એનાલિસિસ કરીએ તો ઘણું બધું સારું દેખાય છે પણ એ પ્રમાણે જો ચાલે તો ભારતમાં કઈક વ્યવસાય લક્ષી શિક્ષણ મળી શકે છે ઓકે એના પછી હું કહું એમ ન થાય એટલે તું શું નેગેટિવની વાત કરવા બેઠી છે સાચું માનવ શક્તિના આયોજનનો અભાવ માનવ શક્તિ એટલે કે વ્યક્તિની અંદર જે કામ કરવાની ઈચ્છા શક્તિ વૃદ્ધિ છે વ્યક્તિની અંદર શ્રમનો પુરવઠો રહેલો છે પરંતુ જે એના શ્રમનો કઈ રીતે ઉપયોગ કરવો ને એ વ્યક્તિને આવડતું નથી એનું આયોજન કઈ રીતે કરવું તો એનો પણ આપણને અભાવ જોવા મળે છે એના પછી સાતમો પોઈન્ટ અપૂરતી આંતરમાળખાકીય સગવડો આંતરમાળખાકીય સગવડો એટલે કે તમને ખબર છે કે હજુ પણ ઘણા ગામડાઓમાં રસ્તાઓ પાકા નથી પાણીની સુવિધા નથી વીજળીની સુવિધા નથી વાહન વ્યવહારની નથી સંદેશા વ્યવહાર તો આ પ્રોબ્લેમના લીધે પણ જે ગામડાઓમાં જમીન છે પરંતુ હજુ ત્યાં ઉદ્યોગો સ્થપાયા નથી કેમ કારણ કે ત્યાં આંતરમાળખાકીય સુવિધાઓ નથી અને ઉદ્યોગોને હંમેશા આંતરમાળખાકીય સુવિધાઓ જોઈએ જો એ ના હોય તો ત્યાં ઉદ્યોગો સ્થપાય નહીં એના પછી આઠમો પોઈન્ટ જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા એટલે કે નોર્મલી તમે પ્રાઇવેટ ને ગવર્મેન્ટ તો આ બંનેમાં તમે ડિફરન્સ જોઈ શકો છો એટલે થોડીક એની બિનકાર્યક્ષમતા છે જો એમાં સારું કાર્ય થાય તો પણ આપણે બેરોજગારી ઘટાડી શકીએ છીએ એના પછી નવમું કૃષિ ક્ષેત્રની અવગણના એટલે કે ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ને એમાં ખાલી કૃષિ ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું એના પછી છે ને ભારતની જે આમ યોજનાઓ બનાવી તો એમાં કૃષિને જેટલું મહત્વ મળવું જોઈએ એવું મળ્યું નહીં જોકે કૃષિ છે ને આપણી કરોડરજ્જુ છે ભારત કૃષિ વગર કઈ જ નથી તમને બધાને ખબર છે ગુલામીમાં આવ્યું પણ એના જ લીધે કારણ કે બધા વ્યક્તિ કૃષિથી જ આકર્ષિત થઈને અહીંયા આવ્યા હતા પરંતુ જે પ્રમાણે આપણે એનો વિકાસ કરવો જોઈએ એવું પ્રમાણે આપણે કરી શક્યા નહીં એના પછી દસમો પોઈન્ટ છે શ્રમની ઓછી ગતિશીલતા શ્રમ એટલે કે આપણા દેશમાં છે ને શ્રમનો પુરવઠો બહુ જ છે કારણ કે આપણો દેશ છે ને યુવાનોનો દેશ છે તમે જોજો ચીન છે ને ચીન વસ્તી વૃદ્ધિમાં આગળ છે ને તો એને ત્યાં પ્રોબ્લેમ કેમ છે ખબર છે કારણ કે ત્યાં ગૌઢા વ્યક્તિ વધારે છે ત્યાં છે ને ગરડાની સંખ્યા વધારે છે અને ભારતને છે ને યુવાનોનો દેશ કહેવામાં આવે છે કારણ કે આપણા ત્યાં યુથની સંખ્યા વધારે છે અને યુથ હોય એટલે શ્રમનો પુરવઠો તો નો ડાઉટ બહુ જ વધારે હોય પરંતુ એની ગતિશીલતા કેવી છે ખૂબ જ ઓછી છે જે પ્રમાણે એનો ઉપયોગ થવો જોઈએ જે પ્રમાણે એને રોજગારી મળવી જોઈએ એ પ્રમાણે મળતી નથી એટલે એની ગતિશીલતા ખૂબ જ ઓછી જોવા મળે છે ક્લિયર તો અહીંયા ટોટલ 10-10 મુદ્દા કમ્પ્લીટ હવે જોઈશું ડિટેલમાં તો હું સ્પીડમાં થોડુંક ચલાવીશ ખાલી આંકડાઓ હશે અને એની અંદર તમારે નોર્મલી લખવાનું રહેશે એ જોવાનું છે તો ભારતમાં વસ્તી વધારાની મૂળ સમસ્યા ભારતમાં વસ્તીની સમસ્યા જોવા જઈએ ને તો મૂળ તો વસ્તી વધારો જ રહે બેરોજગારીની મેઇન સમસ્યા છે વસ્તી વધારો જો બેરોજગારી આપણે ઘટાડવા માંગીએ છીએ તો વસ્તીને ઓછી કરો કે અહીંયા તેવું લખ્યું છે કે વસ્તી વધારો ને વસ્તી ઘટાડો તો કંઈક થશે એના પછી ભારતમાં દર વર્ષે 1.70 કરોડ વસ્તી વધે છે આ છે ને નોર્મલી આંકડા છે આ જૂના આંકડા છે જો તમે ન્યૂ આંકડા જોવા જાઓ ને તો આંકડા ક્યાંય પાછા પડી જાય જે ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી કરતા વધારે છે વિચારો દર વર્ષે 1.70 કરોડ કે છે 1.70 કરોડ તો જૂના આંકડા છે નવા આંકડા જોશો તો આનાથી વધારે જોવા મળશે અને એટલી વસ્તી છે ને જોવા જઈએ ને તો ઓસ્ટ્રેલિયા દેશની આખી વસ્તી કરતા પણ વધારે આંકડાઓ છે એ વિચારો કે આપણો દેશ વસ્તીમાં કેટલી તરક્કી કરી રહ્યો છે પછી વસ્તી વૃદ્ધિને કારણે શ્રમ પુરવઠામાં વધારો થતો હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે હવે વસ્તી વૃદ્ધિ છે એના લીધે શું થાય છે શ્રમના પુરવઠામાં વધારો થાય છે અને શ્રમનો પુરવઠો વધે છે પરંતુ રોજગારી મળતી નથી એટલા માટે બેરોજગારીની સમસ્યા સર્જાય છે હું મારી જોડે પણ તો મારા જેમ થવું જોઈએ ને એના પછી સેકન્ડ બેરોજગારીની તકોમાં ધીમો વધારો તો બેરોજગારીની તકો ભારતમાં આર્થિક વિકાસ દરમાં વધારો થયો હોવા છતાં રોજગારીની તકોમાં કોઈ સોરી રોજગારીની તકોમાં ધીમો વધારો તો ભારતમાં આર્થિક વિકાસ દરમાં વધારો થયો હોવા છતાં
રોજગારી ઉદ્યોગોમાં કોઈ ખાસ વધારો થયો શક્યો નથી. તેથી ભારતનો આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે. હવે આપણા દેશમાં છે ને આર્થિક વિકાસ થયો છે, પરંતુ એમાં છે ને રોજગારીની કોઈ ખાસ તકો આપણે વધારી શક્યા નથી. એટલા માટે જ ભારતનો વિકાસ છે ને રોજગારી વગરનો વિકાસ ગણાય છે. તો આ ધ્યાનમાં રાખજો. પછી શરૂઆતની યોજનામાં ભારતનો આર્થિક વિકાસ દર કેટલો હતો? 3 થી 3.5% વચ્ચે. 10મી યોજનામાં 7.6% અને 11મી યોજનામાં 7.8%. હવે જો આમાં માઇનસ 0.2% ને એવો વધારો થાય છે તો આ રોજગારી વગરનો જ વિકાસ કહેવાય. કારણ કે આપણે દર વર્ષે જો આપણે 2 થી 3% રોજગારી ના વધારી શકીએ તો એ કોઈ રોજગારી કહેવાય નહીં. અને આપણા દેશમાં આ પ્રોબ્લેમ વધારે છે કારણ કે આ રોજગારીની તકો આપણે જેવી હોવી જોઈએ એ વધારી શક્યા નથી. ભારતમાં હરિયાળી ક્રાંતિના લાભ અમુક પ્રદેશો પૂરતા સીમિત રહ્યા હોવાથી કૃષિ સિવાયના ક્ષેત્રોનો અપૂરતો વિકાસ થયો હોવાથી બેરોજગારીની સમસ્યા જોવા મળે છે. હવે હરિયાળી ક્રાંતિ તમને ખબર હોય તો 7 રાજ્યોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે એને લાયા, ઓકે, જોયું કે આનાથી શું થઈ રહ્યું છે. હરિયાળી ક્રાંતિનો નો ડાઉટ રિઝલ્ટ સારો આવ્યો કારણ કે એમાં સારા બિયારણો ને બધું વાપરવામાં આવ્યું તો રિઝલ્ટ સારો મળે. પરંતુ જે હરિયાળી ક્રાંતિ છે ને અમુક પ્રદેશો પૂરતી સીમિત રહી ગઈ. બધા આખા ઇન્ડિયામાં એનું કોઈ એપ્લાય થયો નહીં. 7 રાજ્યોમાં હું કહું છું 7 રાજ્યોમાં લાયા, બાકી બધાના રાજ્યો પછી તો એ બધા એમને એમ જ રહી ગયા ને. એટલા માટે હરિયાળી ક્રાંતિ બહુ જ ઓછા પ્રદેશો પૂરતી રહી અને એનો કૃષિ સિવાયના ક્ષેત્રોનો અપૂરતો વિકાસ. કૃષિ સિવાયના જે ક્ષેત્રો છે તો આપણે એમાં જોઈએ તો ઉદ્યોગ ક્ષેત્ર આવે ને સેવા ક્ષેત્ર આવે. તો ઉદ્યોગ ક્ષેત્રમાં સેવા ક્ષેત્રમાં આપણે જોઈએ તો ઉદ્યોગ ક્ષેત્રમાં આપણને બધાને ખબર છે કે નાના ઉદ્યોગો ખૂબ જ મહત્વના છે, તો પણ આપણે ભારે ઉદ્યોગોને મહત્વ આપ્યું તો ત્યાંથી પ્રોબ્લેમ થઈ. સેવા ક્ષેત્ર, સેવા ક્ષેત્રમાં જેવો વિકાસ થવો જોઈએ એવો અત્યાર સુધીમાં થયો નથી. તો આના લીધે પણ આપણને બેરોજગારીની સમસ્યા જોવા મળે છે. ક્લિયર? ચલો એના પછી થર્ડ, બચત અને મૂડીરોકાણનો નીચો દર. તો ભારતમાં વસ્તી વૃદ્ધિના કારણે થતું નિભાવ ખર્ચ અને નીચી માથાદીઠ આવકના કારણે બચત કે મૂડીરોકાણનો દર નીચો જોવા મળે છે. હવે એમ કીધું એ પ્રમાણે કે ભાઈ આપણા દેશમાં નીચી માથાદીઠ આવક છે. દરેક વ્યક્તિની આવક જોવા જઈએ માથાદીઠ આવક કોઈ દિવસ કોઈ દેશમાં બધાની સરખી હોય નહીં. અને આપણને બધાને ખબર છે કે માથાદીઠ આવક કેવી બતાવવામાં આવે છે? સરખી બતાવવામાં આવે છે. એટલી પણ શું કહીએ આપણને રાષ્ટ્રીય આવક થઈ એને શું કરીએ વસ્તી વડે ડિવાઈડ કરીએ એટલે આપણને માથાદીઠ આવક મળે છે. હવે આપણને એવું પોસિબલ છે કે આપણી આવક ને બહુ મોટા ઉદ્યોગપતિની આવક સેમ હોય? પોસિબલ જ નથી. એટલા માટે માથાદીઠ આવકના કારણે બચત ને મૂડીરોકાણનો દર કેવો જોવા મળે? માથાદીઠ આવક હશે તો બચત મૂડીરોકાણ પણ નીચું હશે. ઓકે, દેશમાં કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે પૂરતું મૂડીરોકાણ થઈ શકતું ન હોવાથી રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો થઈ શકતો નથી. હવે મૂડીરોકાણ, જ્યાં સુધી કોઈ વ્યક્તિ મૂડીરોકાણ નહીં કરે ત્યાં સુધી તમે કોઈ પણ ઉદ્યોગમાં કોઈ પણ ઉદ્યોગ હોય સેવા હોય કે ખેતી હોય આમાં તમે મૂડીરોકાણ નહીં કરો તો તમે જેવું નોંધપાત્ર વધારો એ ઉદ્યોગની અંદર કે સેવાની અંદર તો એ થઈ જ શકે નહીં. કારણ કે આપણા પૈસા શું છે? આપણા પૈસા પપ્પાની સેલેરી આવે છે અને ઘરના ખર્ચમાં જ પૂરી થઈ જાય છે. ના તો એમાંથી કોઈ બચત થાય છે, સેવિંગ નથી થતું અને ના તો એમાંથી કોઈ મૂડીરોકાણ થાય છે. અને અમુક વ્યક્તિનું બચત થતું હોય તો એ ઘરમાં રાખશે, ના કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરશે, ના એને બેંકમાં રાખશે. એના લીધે છે ને પૈસાનો ફ્લો છે ને અર્થતંત્રની અંદર પડતો બંધ થઈ જાય છે અને એના લીધે પણ આપણને બેરોજગારી જોવા મળે છે. ઓકે, એના પછી વ્યવસાયલક્ષી શિક્ષણનો અભાવ. તો ભારતમાં બેરોજગારીનું એક કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. આપણા દેશમાં શિક્ષણ પદ્ધતિ છે ને ખામીયુક્ત ગણાય છે કારણ કે એની અંદર છે ને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવતું નથી. કોઈ પણ વ્યક્તિ છે એને કોઈ કોઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, 10th પછી આઈટી કરીએ એ કરીએ તો આપણે એ ફિલ્ડમાં જઈએ એ પણ દરેકની ચોઈસ નથી હોતી. કોઈ વ્યક્તિ ભાઈ ગ્રેજ્યુએશન સ્નાતક થઈ જઈએ તો ગવર્મેન્ટની એક્ઝામ આપી આ કરીએ તે કરીએ એ બધાનું માઇન્ડ ત્યાંથી ડિવાઈડ થઈ જાય છે. એને પહેલાથી જ ખબર નથી હોતી કે મારે કરવું શું છે કારણ કે પહેલાથી જ ભણ્યા હોય છે. ઓલું સાઇન થીટા કોસ થીટા આલ્ફા બીટા મગજ જ ફરી ગયું હોય આપણું 10th સુધી તો એમાં, અને એના પછી શું કરવું એ આપણને સમજાતું હતું નથી. તો એ પ્રોબ્લેમ શિક્ષણ પદ્ધતિમાં છે. એના પછી વર્તમાન વ્યવસાય કે ટેકનોલોજીને અનુરૂપ શ્રમિકો તૈયાર કરવામાં ભારતની શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ ગઈ છે. કે અત્યાર હાલમાં રિસેન્ટ ટેકનોલોજી માટે એવા વ્યક્તિ જોઈએ આપણને, એવા જે વ્યક્તિ છે ને આપણે તૈયાર કરી શક્યા નથી અને એની પ્રોબ્લેમ શું છે? ભારતની શિક્ષણ પદ્ધતિ. પછી વર્તમાન શિક્ષણ પદ્ધતિ માનવીનું શારીરિક અને માનસિક ઘડતર કરવામાં નિષ્ફળ ગઈ હોવાથી લોકોને પૂરતી રોજગારીની તકો મળતી નથી. હવે વ્યક્તિને છે ને બે એની અંદર ફિલ્ડ હોય છે, એક શારીરિક અને એક માનસિક, મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે વ્યક્તિને પ્રિપેર
કામ કરી શકે ને ફિઝિકલી એટલે કે એની અંદર શારીરિક શક્તિ હોવી જોઈએ કે કામ કરી શકે અને મેન્ટલી એટલે કે મગજથી બરોબર હોવું જોઈએ મારે આ જ કામ કરવું છે એને કામ બીજું કંઈ સોંપ્યું હોય ને કામ ઊંધું કરી દે એવું કોઈ હતું અને આ પ્રોબ્લેમ ભારતમાં વ્યક્તિને ભાઈ એની લાયકાત કંઈક અલગ જ હોય પણ એ કામ કરવા આવે ત્યારે કામનું એને કંઈ નોલેજ જ નથી હોતું ભાઈ આપણે કહીએ કોરોનામાં પાસ થઈ ગયા હોય કંઈ આવું થાય તો એ પ્રમાણે આપણને જોવા મળતું હોય છે એ શું છે શિક્ષણ પદ્ધતિના માનવીનું છે ને એ શારીરિક અને માનસિક બંને રીતે વિકાસ કરી શકી નથી અમુક સ્ટુડન્ટ એવા પણ જોવા મળે જે એકદમ બ્રિલિયન્ટ હોય ને કે ટોપટ લખે જેવું મેં લખાયું હોય ને મેં કરાયું હોય એ પ્રમાણે પરંતુ આમ સિરિયસલી એને હું જોવા જાઉં ને તો એ વ્યક્તિને મેં સિલેબસ બહારનું કંઈક આપી દીધું હોય કે મેં કંઈક એને અધરવાઇઝ કોઈ પ્રશ્ન પૂછે એને કંઈક જવાબ નહીં આવડે એમ જ કે સિલેબસનું હોય તો પૂછો અને સિલેબસ બહારનું હોય તો મને કોઈ નોલેજ જ નથી એવા વ્યક્તિને શું કહેવાય રટ્ટુ પોપટ કહેવાય અને ભારતની શિક્ષણ પદ્ધતિ છે ને એમાં શું છે રટ્ટુ પોપટ વધારે છે કે જે લોકો આમ પઢાકું આમ કીડા કહીએ ને એ જ બની ગયા છે એટલે અધરવાઇઝ એ લોકોને કંઈ નોલેજ હોતું નથી ઓકે એના પછી પાંચમો પોઈન્ટ છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તો ભારતમાં બીજી પંચવર્ષીય યોજનામાં સરકારે ભારે અને મોટા ઉદ્યોગોને મહત્વ આપ્યું તો મેં કીધું એ પ્રમાણે પહેલીમાં ખેતી અને બીજું ભારે અને મોટા ઉદ્યોગો ભારે કે મોટા ઉદ્યોગોમાં યંત્રોનો ઉપયોગ વધુ થતો હોવાથી શ્રમિકોની માંગ ઘટતા બેરોજગારી જોવા મળે છે ભારે કે મોટા ઉદ્યોગો છે ને એ પ્રોપરલી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર નિર્ભર કરે છે એમાં શ્રમનો કોઈ વધારે આપણને ઇસ્યુ જોવા મળતો નથી કારણ કે શ્રમ ઉત્પાદન પદ્ધતિનું નાના ઉદ્યોગોમાં ગૃહ ઉદ્યોગોમાં જોવા મળે છે પરંતુ ભારે ઉદ્યોગોમાં નહીં અને ભારતે એમાં જ પાછું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે બીજી પંચવર્ષીય યોજના એના ઉપર બનાવી કે આપણે ભારે ઉદ્યોગોનો મોટા ઉદ્યોગોનો આપણે વિકાસ કરીએ તો એના લીધે પણ ભારતમાં બેરોજગારી જોવા મળી ભારતમાં ખેતી છે અને ઉદ્યોગ ક્ષેત્ર પર યંત્રોનો ઉપયોગ વધતો હોવાથી બેકારી જોવા મળે છે હવે જો ભારતમાં બેકારી કેમ વધી રહી છે એ કારણ કે પહેલા તો ખેતી છે ને એ નોર્મલી એમાં પશુ પક્ષીનો ઉપયોગ કરીને એ પ્રમાણે કરતા હતા પરંતુ હવે તો એની અંદર પણ ટેકનોલોજીના હિસાબે યંત્રો આવી ગયા છે ઉદ્યોગોમાં પણ યંત્રો આવી ગયા છે તો એના લીધે પણ ભારતમાં બેકારી વધી રહી છે રેલવે રસ્તામાં સિંચાઈઓ યોજનામાં વગેરે જેવા બાંધકામના કાર્યોમાં પણ યંત્રોનો ઉપયોગ સતત વધતો રહ્યો છે હવે અત્યાર હાલમાં છે કે તમે કોઈ પણ કામ કરો બધું યંત્રો દ્વારા થાય છે તમને બધાને ખબર છે કે યંત્રો દ્વારા બધું પોસિબલ છે હવે ઓકે તો એટલા માટે યંત્રોનું કામ વધતા વ્યક્તિઓની રોજગારીનું જે સાધન છે ને હવે ઓછું થઈ ગયું છે એટલા માટે રોજગારી દિવસે ને દિવસે ઘટતી જાય છે બેરોજગારીના અભ્યાસ માટેની ભગવતી સમિતિ અને વેંકટ રામન સમિતિએ ભારતના યાંત્રિકરણનો વિરોધ કર્યો હતો હવે આ બંને સમિતિ જે બિસાડી હતી ગવર્મેન્ટે કોન્સ્ટિટ્યુશને કીધું હતું ત્યારે છે ને આ બંને સમિતિએ કીધું હતું જો ભારતમાં યંત્રોનો ઉપયોગ કર્યો તો ભારતનો વિકાસ જેવો થવો જોઈએ એવો થશે નહીં પરંતુ આપણે તો શું કર્યું કે ભાઈ કોમ્પિટિશનમાં ટકવું છે આંતરરાષ્ટ્રીય જ્યારે આપણે 1991ના આર્થિક સુધારા કર્યા એમાં તમને ખબર છે કે પ્રાઇવેટાઇઝેશન વૈશ્વિકીકરણ કર્યું કે આપણા દેશને બીજા દેશ સાથે સાંકળવાની પ્રક્રિયા હતી હવે બીજા દેશમાં શું છે ટેકનોલોજીના લીધે આગળ વધેલું છે તો આપણે શું વિચાર્યું કે ત્યાં ટેકનોલોજી છે ત્યાં એ લોકો નવું નવું યંત્ર દ્વારા તો આપણે બી યંત્રનો ઉપયોગ કરીએ પરંતુ ગાંધીજી હોય કે આ સમિતિ હોય દરેક વ્યક્તિએ કીધું છે કે જો ભારતની અંદર આપણે યંત્રોનો ઉપયોગ વધાર્યો તો ભારતનો વિકાસ અવરોધાશે ભારતનો જેવો વિકાસ થવો જોઈએ એ થશે નહીં સમિતિઓએ પણ એનો વિરોધ કર્યો હતો એના પછી છઠ્ઠો પોઈન્ટ છે માનવ શક્તિના આયોજનમાં ઘટાડો તો ભારતમાં માનવ શક્તિનું યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી ભારતમાં શ્રમ પુરવઠા માટે યોગ્ય શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી આની અંદર પણ મેઇન શું છે શિક્ષણ કે શિક્ષણ વ્યવસ્થા સરખી ઊભી કરવામાં આવી નથી એટલા માટે જ માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું શ્રમની જરૂરિયાતનો અંદાજ વગર શિક્ષણ ક્ષેત્રના વ્યાપમાં વધારો કરવામાં આવ્યો છે દર વર્ષે લાખો યુવાનો ડિગ્રી મેળવે છે તો તમે જો અત્યાર હાલમાં છે દર વર્ષે હું કહું એટલા બધા યુવાનો છે ને સ્નાતક થઈને નીકળે ગ્રેજ્યુએશન થઈ ગયું માસ્ટર થઈ ગયું બધું જ થઈ ગયું હોય પરંતુ એને છે ને ગવર્મેન્ટે છે ને નક્કી નથી કહ્યું કે કઈ ફિલ્ડમાં કેટલી રોજગારી છે કેટલા વ્યક્તિઓ આપણે એની અંદર જોઈએ છે કયા પ્રમાણે આપણે એમાં ભરતી કરીએ કયા પ્રમાણે આપણે એમને શિક્ષણ આપીએ આવું કંઈ જ મેનેજમેન્ટ નથી બધી સીટ તમને મળી રહી છે ગવર્મેન્ટ સીટ નહીં હોય તો પ્રાઇવેટ સીટ મળી જશે બધું મળી જશે અને એની લીધે જ આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધતું ગયું છે કારણ કે લાખો સ્ટુડન્ટ ડિગ્રીઓ દર વર્ષે મેળવી રહ્યા છે પરંતુ એમને જોબ મળશે એવું કંઈ નક્કી છે એટલા માટે જ બેરોજગારીના આંકડા દિવસે ને દિવસે વધી રહ્યા છે આવા યુવાનો પાસે યોગ્ય જ્ઞાન ન હોવાના કારણે શ્રમિકની માનવ શક્તિનું આયોજન ઘટે છે
ત્યાં લાખો સ્ટુડન્ટ જે ડિગ્રી મેળવી લે છે એ લાખો સ્ટુડન્ટ ની અંદર લાયકાત હોય છે કે લાખો સ્ટુડન્ટ જોબ મેળવી શકે એમ હોય નહીં એની અંદર તો હું એમ કહું 20-30% એવા હોય કે જે લોકો એ તો સિલેબસ હોય એ લોકો બુક પણ નથી જોતા તો પણ પાસ થઈ જાય છે એટલા મહાનુભાવ આપણા અહીંયા સિવાય બીજે આપણને ક્યાંય જોવા મળે નહીં હો એ લોકો વિધાઉટ બુક પણ પાસ થઈ જાય શું કે કોલેજમાં આવી ગયા તો જે લોકો બુક જોઈ પણ ના હોય સબ્જેક્ટ કેટલા હોય એ પણ ખબર ના હોય તો એ લોકો બચારા ગ્રેજ્યુએટ થઈને બહાર આવે તો એના લીધે છે ને માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી એના લીધે જ આપણા દેશમાં બેરોજગારીના આંકડાઓ વધી રહ્યા છે સાતમો પોઈન્ટ જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા તો ભારતમાં આઝાદી પછી જાહેર ક્ષેત્રના વિકાસ માટે વધુ પ્રયત્નો કરવામાં આવ્યા છે પરંતુ ખાનગી ક્ષેત્રની જેમ જાહેર ક્ષેત્રનો વિકાસ થઈ શક્યો નથી જેટલો વિકાસ ખાનગી ક્ષેત્રે કર્યો છે એટલો જાહેર ક્ષેત્રનો વિકાસ અને તમને ખબર છે એટલા માટે બધી વસ્તુમાં શું આવે છે પ્રાઇવેટાઇઝેશન આવી ગયું છે અને મોસ્ટ ઓફલી બધામાં પ્રાઇવેટાઇઝેશન આવી ગયું સરકારે ખાલી ત્રણ ક્ષેત્રો પોતાના હાથમાં રાખ્યા હતા એક રેલવે હતું એના પછી એક સંરક્ષણ ક્ષેત્ર હતું અને એક ક્ષેત્ર હતું આઈ થિંક ખ્યાલ બહાર છે બે ક્ષેત્ર મને ખબર છે હવે તો રેલવેમાં પણ પ્રાઇવેટાઇઝેશનનું કહી રહ્યા છે હવે રેલવેમાં પણ પ્રાઇવેટાઇઝેશન ધીમે ધીમે એમાં પણ થઈ જશે અને હાફ તો થઈ જ ગયું છે કે ખાલી સંરક્ષણ ક્ષેત્ર હું જોઉં છું ત્યાં સુધી ગવર્મેન્ટના હાથમાં છે બાકી બધા ક્ષેત્રમાં પ્રાઇવેટાઇઝેશન આવી ગયું છે એના લીધે કે કાર્યક્ષમતા સારી છે એ લોકો ભલે એ લોકો તમને ખબર છે ટોરેન્ટ પાવર છે ને એ પહેલાં કેવું હતું ગવર્મેન્ટના હાથમાં ત્યારે આટલી બધી વીજળી અવેલેબલ નથી ત્યારે તમે એમ વિચારો 24 કલાક તો સિક્કા પણ 24 કલાક વીજળી નથી પડતી ત્યારે ગવર્મેન્ટના પરંતુ ટોરેન્ટ પાવરનું જ્યારે છે ને પ્રાઇવેટાઇઝેશન કર્યું એનું ખાનગીકરણ કરવામાં આવ્યું ત્યારથી તમે જોઈ શકો છો ભલે યુનિટના ભાવ વધ્યા પરંતુ એનું જે સુવિધા છે એ સારી આપે છે એટલા માટે ખાનગી ક્ષેત્રમાં આપણે બધું ફેરવી રહ્યા છીએ એના પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર પર જાહેર ક્ષેત્રના વિકાસ ના હેતુઓ મૂકવામાં આવ્યા તેમજ પરંતુ ધ્યાનમાં ન આપતા બેરોજગારીમાં વધારો થયો છે હવે જો શોર્ટમાં કે ભાઈ ખાનગી ક્ષેત્ર પર છે ને જાહેર ક્ષેત્ર એ વિકાસ માટેના છે ને આધાર રાખતો હેતુઓ મૂક્યા કે ભાઈ આપણે આપણું શું કંઈ હટાવી અને આપણે શું કંઈ પ્રાઇવેટાઇઝેશન કરીએ પરંતુ આની અંદર પણ જાહેર ક્ષેત્રે પૂરતો ધ્યાન ન આપવાથી પણ બેરોજગારીના આંકડા વધ્યા છે કારણ કે જેમ પ્રાઇવેટાઇઝેશન કર્યું એમ યંત્રો આવ્યા પૈસા વધ્યા ભાઈ યંત્રો આવ્યા યંત્રો દ્વારા કામ સ્ટાર્ટ થઈ ગયું એટલે રોજગારીના આંકડામાં કોઈ ફેરફાર થયો નહીં એટલા માટે બેરોજગારી વધતી ગઈ છે ત્યાર પછી કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના તો ભારતમાં ભારત કૃષિ પ્રધાન દેશ છે ભારતના મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે અને તેમની રોજગારી કૃષિ પર આધારિત છે તો આપણને બધાને અત્યારે હાલમાં જોવા જઈએ તો ભારત છે ને એ મોટાભાગની વસ્તી ગામડામાં નહીં હવે જે છે ને જે પ્રમાણે બેરોજગારીના આંકડા જોવા મળી રહ્યા છે એ પ્રમાણે બધી વસ્તી હવે ક્યાં ઠલવાઈ રહી છે શહેર તરફ ઠલવાઈ તો ભારત છે ને કૃષિ પ્રધાન દેશ તો છે પરંતુ મોટાભાગની વસ્તી પણ ત્યાં છે ને વસ્તીનો મેઇન રોજગાર જોવા જઈએ ને તો કૃષિ એના સિવાય ગામડામાં કોઈ રોજગારી જોવા મળતી નથી હવે આપણને એમ થશે કે ના ભાઈ ગુજરાતમાં તો ઘણી બધી રોજગારી તો ગુજરાતમાં કેમ રોજગારી જોવા મળે છે ખબર છે ગામડાઓમાં કારણ કે ગુજરાતની અંદર છે ને ગામડાઓમાં ઉદ્યોગો સ્થપાયેલા છે ગુજરાતની અંદર દરેક આંતર માળખાકીય સેવાઓ અવેલેબલ છે વીજળી છે બધું ત્યાં મળી રહે છે પરંતુ ગુજરાત સિવાયના ગામડાઓ તમે જુઓ ત્યાં બધી આંતર માળખાકીય સેવાઓ અવેલેબલ નથી એટલા માટે ત્યાં ખેતી સિવાય કોઈ રોજગારીનું ક્ષેત્ર નથી ભારતીય અર્થતંત્રની નીતિમાં કૃષિના સ્થાને અન્ય ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું છે જેના કારણે કૃષિ ક્ષેત્રનો આર્થિક વિકાસ જેવો જોઈએ તેવો થઈ શક્યો નથી પહેલી પંચવર્ષીય યોજના આવી એની અંદર વિકાસ કર્યો હરિયાળી ક્રાંતિ લાવ્યા બધું કર્યું પરંતુ એના પછી આપણે જેટલો કૃષિ ઉપર વિકાસ આપવો જોઈએ એ પ્રમાણે આપણે એનો વિકાસ કરી શક્યા નથી અને એના લીધે પણ આપણે બેરોજગારીના આંકડામાં પણ વધારો થયો અને કૃષિ ઉત્પાદન પણ ઘટ્યું છે પહેલા કરતા કૃષિ ઉત્પાદન હાલમાં ઘટી ગયું છે હરિયાળી ક્રાંતિમાં અમુક રાજ્યના લોકોને ફાયદો થયો છે બાકીના રાજ્યના ખેડૂતો મોસમી અને પ્રચ્છન્ન બેરોજગાર બન્યા છે અમે કીધું એ પ્રમાણે હરિયાળી ક્રાંતિમાં અમુક રાજ્યોને જ લાભ થયો બાકી બધા રાજ્યો તો ત્યાંના ખેડૂતો તો મોસમી અને પ્રચ્છન્ન બેરોજગાર જ બન્યા છે મોસમી એટલે મોસમના લીધે એ લોકોને જે પરિવર્તન આવે એનો શિકાર થયા પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે વ્યક્તિને ભાઈ જ્યાં જરૂર હોય એવા વ્યક્તિને પણ કામમાં રાખીને એ પ્રમાણે રોજગારી આપીએ એટલે આ બંને બેરોજગારીના એ લોકો શિકાર બન્યા એના પછી નવમો પોઈન્ટ શ્રમની ઓછી ગતિશીલતા તો ભારતમાં સામાજિક પરિબળો કૌટુંબિક સંબંધો ભાષા ધર્મ વગેરેને કારણે અપૂરતી સગવડ અને રહેઠાણની સમસ્યા સર્જાય છે ભારતમાં સામાજિક પરિબળો તો સૌથી પહેલા તો એક તો કૌટુંબિક સંબંધો આપણા ભાઈ સગા સંબંધી હોય તો આપણે એમને ના પણ ના છે એક વ્યક્તિ શહેરમાં આવે ને જ્યારે ગામડાથી
વ્યક્તિ પણ બીજાને ખેંચીને લાવે. એ પ્રમાણે આપણા સંબંધોના લીધે આપણે કોકને પછી ભાષા તો આપણને બધાને ખબર છે ઘણી બધી ભાષાઓ ઘણા બધા ધર્મ છે અને આ બધાને કારણે અપૂરતી સગવડ અને રહેઠાણની સમસ્યા આપણને જોવા મળી છે. અત્યારે હાલમાં જે પ્રમાણે શહેરો ભરાઈ રહ્યા છે એ પ્રમાણે ગામડાઓ ખાલી થતા જશે અને શહેરમાં બહુ જ વધારે ગીચ વસ્તી આપણને જોવા મળશે. કારણ કે અને એ શેના લીધે છે, રોજગારી માટે. કોઈ વ્યક્તિને એવું લાગે છે કે ગામડામાં રહીશું તો ખાલી કૃષિ ઉપર આધાર રાખીશું અને એમાં કોઈ ઉદ્યોગ છે નહીં, એમાં કોઈ પોસિબલ ઉત્પાદન વધશે નથી. એટલા માટે એ લોકો ક્યાં આવે છે, શહેરમાં આવે છે. કંઈક તો રોજગારી મળી જ જશે. નોર્મલી આપણે કોઈ મજૂરી વાળું કામ કરીને પણ ખાઈ લેશું, જેનાથી બેરોજગારીના પ્રમાણમાં વધારો જોવા મળે છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા રોજગાર માટે ગ્રામ્ય વિસ્તારમાં જવું પસંદ કરતા નથી, તેઓ શહેરને વધુ મહત્વ આપતા હોય છે. હવે ઉચ્ચ શિક્ષણ, કોઈ વ્યક્તિ અહીંયા માસ્ટર કરી લીધું હોય કે કોઈ વ્યક્તિ કઈ ગ્રેજ્યુએટ બી થઈ ગયું હોય ને, એને એમ કીધું કે ગામડે જઈને ખેતી કરવાની છે, કેમ કે હું આટલું બધું ભણ્યો તો ખેતી હતું પણ પ્રશ્ન નીકળે મોઢામાંથી. કોઈ દિવસ કોઈ વ્યક્તિ હા પાડશે નહીં, કારણ કે એને શિક્ષણ મેળવી લીધું હોય ને પછી એને શું છે ભાઈ આપણે ખેતી વેતી નહીં કરવાના, આપણે તો ભાઈ નોકરી કરશું કાં તો પોતાનો બિઝનેસ કરીશું, આ બધું આપણાથી ન થાય તો આની પણ પ્રોબ્લેમ છે. પ્લસ કે જેના કારણે પણ શ્રમની ઊંચી ગતિશીલતા સર્જાય છે, એ વ્યક્તિ બેરોજગાર બેઠો રહે છે પરંતુ ગામડે જઈને ખેતી કરવાનું કોઈ દિવસ માનશે નહીં, તો એના લીધે પણ શું થાય છે કે એની શ્રમની ગતિશીલતા ઓછી થઈ જાય છે, વેસ્ટ જ જાય છે અને શિક્ષિત બેરોજગારનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આ તો આપણને બધાને ખબર છે, આજુબાજુમાં ઘણા નઠારા હશે કે જે ભણી ગણીને કાંઈ રોજગારી એમના પાસે જોવા મળતી આપણને નથી. દસમો પોઈન્ટ, અપૂરતી માળખાકીય સુવિધા. તો ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં જોઈતી સુવિધાઓ પ્રાપ્ત થઈ શકતી નથી, જેવી કે વાહન વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય અને વીજળી વગેરે માટે લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા તૈયાર થતા નથી. મેં કીધું એ પ્રમાણે કે ગામડાઓમાં આપણને સુવિધા મળતી નથી, ના ત્યાં વીજળી હોય, ના ત્યાં વાહન વ્યવહાર સંદેશ આવે, કંઈ જ નથી હોતું. તો એના લીધે કોઈ ત્યાં પણ ગામડામાં ઉદ્યોગ સ્થાપવા તૈયાર થતું નથી અને જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારી વધે. એના પછી ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગોને કાચો માલ તેમજ ઓછા દરે શ્રમિક મળી શકે છે પરંતુ વીજળીના અભાવના કારણે ગ્રામ્યમાં બેરોજગારી વધે છે. હવે જો ગામડામાં છે ને આપણે કાચો માલ છે ને એ પણ આપણને ઓછા ભાવે મળી શકે, શ્રમિકો પણ આપણને ઓછા મજૂરી કામ કરવાઈ જાય, પણ વીજળી ન હોવાના કારણે ગામડામાં બેરોજગારી વધે છે. કારણ કે વીજળી જ ના હોય તો કોઈ પણ ઉદ્યોગ પોસિબલ નથી. એના પછી બેરોજગારી ઘટાડવાના વિવિધ કાર્યક્રમો કે યોજનાઓ સમજાવો. તો સૌથી પહેલું છે મનરેગા, કે તમને નરેગા જોયું. આગળ આપણે ગરીબીમાં નરેગા જોયું હતું. નરેગા ક્યારે સ્ટાર્ટઅપ થયું હતું? 2005માં. અને પછી આપણે ક્યારે તેમાં કન્વર્ટ કર્યું? 2009માં મનરેગા કરવામાં આવ્યું, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. હવે આનું છે ને નોર્મલી કોન્સેપ્ટ આપી દઉં કે આની અંદર હતું જ, આની અંદર છે ને નક્કી કર્યું હતું કે ભારતની અંદર આપણે શું કઈ ગામડા વિસ્તારમાં, પછાત વિસ્તારમાં કે જ્યાં આપણે વ્યક્તિને છે ને આખા વર્ષની અંદર 100 દિવસની રોજગારી આપીશું. કેટલા દિવસની? 100 દિવસની એમને રોજગારી મળશે. આ રોજગારી છે ને એમને એમના ઘરેથી 5 કિલોમીટરના અંતરે આપવામાં આવ્યું હતું, કે 5 કિલોમીટરના અંતરે જ એમને આ રોજગારી આપવામાં આવશે. પ્લસ એ લોકોને જોબ કાર્ડ આપવામાં આવશે. હવે જો જોબ કાર્ડ આપવામાં આવ્યું અને એના જે દિવસથી સ્ટાર્ટઅપ કરવાનું કીધું છે, જો એ દિવસથી સ્ટાર્ટઅપ કર્યું તો ઠીક, પરંતુ જો ધીરે કર્યું ગવર્મેન્ટે ભાઈ આજથી નહીં કાલથી, તો પણ આપણે એમને એ દિવસમાં પૈસા આપીશું. અને જો 5 કિલોમીટર થી વધારે અંતર જો એમને આવવું પડે તો એમને જે અંતર વધારે ડિસ્ટન્સ છે એનું પણ ચાર્જ આપણે આપીશું. તો આવું કંઈક આ શું કઈ યોજનાની અંદર નક્કી કર્યું હતું. અને 1/3 ભાગની રોજગારી છે ને બહેનો માટે, એટલે મહિલાઓ માટે આની અંદર અનામત રાખવામાં આવી હતી. આવું આખું આનું કોન્સેપ્ટ છે. ઓકે, એના પછી પડોશી એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમ જ્યોતિ યોજના. તો આની અંદર પણ શ્રમ એટલે કે શ્રમ માટે આપણે રોજગારીના ક્ષેત્રો વધારવા માટે પ્રગતિ એટલે કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના એટલે કે વીજળી વધારવાનું, જ્યોતિ એટલે કે સમજી જવાનું, વીજળી વધારવા માટે હતી. એના પછી પ્રગતિ એટલે કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના એટલે કે તાલીમ આપવા માટે ગામડાના વ્યક્તિઓને. એના પછી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. કૃષિ સિંચાઈ એટલે કે હર ખેત કો પાણી, એના શું કઈ સૂત્ર દ્વારા યોજના સ્ટાર્ટઅપ કરવામાં આવી હતી. હવે સૌથી પહેલા જોઈએ મનરેગા. તો વર્ષ 2006માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી ધારો નરેગા શરૂ કરવામાં આવ્યો હતો અને
નરેગાનો મુખ્ય હેતુ 50 જિલ્લાના ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હતો. આના પહેલા જે આનું નામ હતું નરેગા, ઓકે, અને એનો જે મેઇન હેતુ શું હતો તો ગામડા, જે 50 ગામડાઓ છે ત્યાંના લોકોને રોજગારી આપવાનો હતો. એ ઓક્ટોબર 2009 નરેગા યોજનાનું નામ બદલીને મનરેગા કરવામાં આવ્યું. હવે તમને શોર્ટમાં એમ પૂછાય કે મનરેગાનું સ્ટાર્ટઅપ ક્યારથી થયું, તો 2 ઓક્ટોબર 2009. 2 ઓક્ટોબર, હવે તમારે આવી આવા ડેટ યાદ રાખવાની જરૂર જ ના પડે, ગાંધી જયંતિ યાદ રાખવા. મનરેગા છે, મહાત્મા ગાંધીનું નામ છે, એટલે નેટ તો એ જ છે. 2 ઓક્ટોબર, ખાલી વર્ષ યાદ રાખવાનું 2009. તો 2009માં નરેગાને બદલીને શું કરી દીધું, મનરેગા એનું નામ કરવામાં આવ્યું હતું. 2 ફેબ્રુઆરીના દિવસને તો રોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પણ યાદ રાખવાનું તમને એમસીક્યુમાં પૂછાય કે કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો, તો 2 ફેબ્રુઆરીના દિવસને, ઓકે. ત્યાર પછી આ યોજના દ્વારા પ્રત્યેક પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની વાયદરી આપવામાં આવી. એવી રીતે એ પ્રમાણે કે આખા વર્ષમાં 100 દિવસની રોજગારી આપવામાં આવશે, જેમાં 1/3 ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી હતી. આ પણ મેં તમને સમજાયું કે શ્રમિકને તેના નિવાસ સ્થાનેથી 5 કિલોમીટરના અંતરથી દૂર રોજગારી આપવામાં આવે તો તેને 10% વધારે મજૂરી આપવામાં આવશે. હવે જો 5 કિલોમીટરની અંદર હોય ને તો જે મજૂરી નક્કી કર્યો એ, પરંતુ જો 5 કિલોમીટરથી વધારે અંતરમાં જો એને રોજગારી આપવામાં આવી તો ત્યાં એને મજૂરીના 10% વધારે પૈસા આપવામાં આવશે. આવું આ યોજનાની અંદર નક્કી કર્યું હતું. એના પછી પડોશી તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, તો અમલ 16 ઓક્ટોબર 2014 દિવસે આનો અમલ થયું હતું. હેતુ શું હતું, તો અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનું હતું. અસંગઠિત એટલે કે ગવર્મેન્ટ સિવાયના જેટલા પણ જે પ્રાઇવેટ સેક્ટર કહેવાય ને, અસંગઠિત જ હોય, એનું કંઈ જેનું રજીસ્ટ્રેશન ના હોય બધા અસંગઠિત ક્ષેત્ર કહેવાય. અને એની અંદર રોકાયેલા શ્રમિકોનું સ્વાસ્થ્યની કે સુરક્ષાની કોઈ પણ એ લોકોનો, એ લોકો કોઈ વીમો કરાવતા નથી કે કોઈ એમની કોઈ પીએફ નથી કપાતી, તો એના એવી જગ્યાએ રોકાયેલા શ્રમિકોનું એમનું સંચાલન સારી રીતે કરવું, એમને કૌશલ્યનો વિકાસ થાય અને એમનું કલ્યાણ થાય, એના માટે આ યોજના સ્ટાર્ટઅપ થઈ હતી ત્યારે 16 ઓક્ટોબર 2014. ઓકે, હવે આવશે જગજીત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. જ્યોતિ એટલે કે વીજળી, યાદ રાખવાનું, ઓકે. તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારમાં 24x7 એટલે કે 24 કલાક ને 7 દિવસ સતત વીજળીનો સગવડ પૂરી પાડવાનો હતો. આપણે 24 અવર્સ અને 7 દિવસમાં આપણે એમને વીજળી મળે એવી આ યોજનાનો હેતુ હતો. એના પછી દગજી તો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, આનું અમલ 25 સપ્ટેમ્બર 2014 દિવસે. આ બધાનું છે ને અમલની નેટ યાદ રાખજો, કારણ કે આ બધું છે ને તમને નોર્મલી આ જ પૂછાતું હોય. કન્ફ્યુઝન વાળો પોઈન્ટ આ જ હોય કે વર્ષ પૂછાય કાં તો તમને નેટ પૂછાય, તો એ આપણે થોડુંક ગોખવાનું રહેશે, કારણ કે એના વગર કામ ચાલશે નહીં અને આના માટે કોઈ સૂત્ર હોય. આનો હેતુ શું હતો, 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી પૂરી પાડવાનો હતો. કૌશલ્ય યોજના એટલે તમને બધાને ખબર છે કે એવા વ્યક્તિ કે જે લોકો ભણેલા શિક્ષિત બેરોજગાર હોય ને, એવા વ્યક્તિઓને આની અંદર રોજગારી પૂરી પાડવાનો હેતુ હતો. અને લાસ્ટ હશે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, તો હર ખેત કો પાણી, અને આનું અમલ 1 જુલાઈ 2015 દિવસે થયું હતું. ત્યારે 1 જુલાઈ 2015 હેતુ હતો આ યોજનાનું, હર ખેત કો પાણી. આ સૂત્રને સાર્થક કરવા માટે કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડ વધારવાનો હેતુ રાખવામાં આવ્યો હતો. કૃષિ ક્ષેત્રે આપણે જેટલી બને એટલી સિંચાઈ વધારીશું અને આ સૂત્ર એની અંદર આપવામાં આવ્યું હતું. ક્લિયર, અહીંયા બધી યોજનાઓ ક્લિયર થઈ છે. તેને રિલેટેડ હતી કે આપણે બેરોજગારીના આંકડા ઘટાડી શકીએ, એના રિલેટેડ આ યોજનાઓ અમલમાં લાયા હતા. ઓકે, હવે બેરોજગારી ઘટાડવાના ઉપાયો, તો રોજગારલક્ષી આયોજન કરવું, એના પછી રોજગારલક્ષી શિક્ષણ આપવું, આર્થિક વિકાસનો દર આપણે ક્યાં લઈ જવો, ઊંચે લઈ જવો. આર્થિક વિકાસનો દર તો ઊંચે લઈ જવો, પરંતુ એની અંદર રોજગારી પણ વધારવી એવું પણ હોવું જોઈએ. ઓકે, એના પછી વસ્તી નિયંત્રણ એટલે કે વસ્તી વધારો ના કરવો, ઘટાડો કરવો. નાના કે ગૃહ ઉદ્યોગોનો વિકાસ, ભારે ઉદ્યોગોના બદલે આપણે કયા નાના કે ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરીએ. આંતરમાળખાકીય સેવાઓમાં વધારો, જે પણ તમે કારણો જોયા ને, બસ એનાથી અહીંયા ત્યાં જેમાં ઘટાડો હતો ત્યાં અહીંયા એમાં વધારો કરવાનો છે, અને ત્યાં તેમાં વધારો હતો ત્યાં ઘટાડો કરવાનો છે. નોર્મલી બધા એનાથી જ રિલેટેડ પોઈન્ટ આની અંદર આવશે. કૃષિ ક્ષેત્રે અડિયારી ક્રાંતિનો વેગ અને વિસ્તાર, કે જેટલા રાજ્યોમાં થઈ હતી એનાથી વધારે રાજ્યોમાં પણ આપણે આને એપ્લાય કરીએ સારું રહેશે. ટોટલ આના 7 પોઈન્ટ છે. સૌથી પહેલો છે રોજગારલક્ષી આયોજન.
તો ભારતમાં આયોજનની શરૂઆતમાં ઉદ્યોગીકરણની પ્રક્રિયા જરૂરી હતી. તેથી સરકારે બીજી યોજનામાં ભારે કે મોટા ઉદ્યોગોને મહત્વ આપ્યું. હવે જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે છે ને આઝાદ થયા ને ત્યારે આપણા દેશમાં ઉદ્યોગોનું પ્રમાણ છે ને બહુ જ ઓછું હતું. એટલા માટે ગવર્નમેન્ટે શું કર્યું, પહેલી યોજનામાં ખેતી ઉપર ધ્યાન આપ્યું પણ બીજી યોજનામાં છે તેના ઉપર ઠલવાઈ દીધી, ભારે કે મોટા ઉદ્યોગો ઉપર મહત્વ આપી દીધું. ભારતમાં ઓછી મૂડી વધુ રોજગારી આપે તેવા નાના કે ગૃહ ઉદ્યોગો, પશુપાલન, ડેરી ઉદ્યોગ વગેરેનો ઉદ્યોગોનો વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. હવે આપણા દેશમાં છે ને જે મહત્વના ઉદ્યોગ એવા કયા છે કે જો વધારે રોજગારી આપી શકે ઓછા ખર્ચામાં, તો એ છે નાના અને ગૃહ ઉદ્યોગો, પ્લસ પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ. આ બધા ઉદ્યોગ છે ને તે આપણા દેશમાં સારી એવી શું કહીએ રોજગારી પણ આપી શકે છે અને એના લીધે આપણા દેશનો વિકાસ પણ સારો એવો થઈ શકે છે. તો આના ઉપર ગવર્નમેન્ટે વધારે ધ્યાન આપવું જોઈએ. ઓકે, ત્યાર પછી બાંધકામ ક્ષેત્ર રોજગારલક્ષી આયોજન દ્વારા રોજગારીની તકો વધારીને બેકારી ઘટાડી શકાય છે. હવે બાંધકામ ક્ષેત્રમાં પણ આપણે જેમ રોજગારી વધારીએ એમ જેમ એનું આયોજન કરીએ તો આપણે એમાં પણ રોજગારીની તકો વધારીને બેકારી ઘટાડી શકીએ. એના પછી રોજગારલક્ષી શિક્ષણ, તો ભારતમાં ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારીની સમસ્યા માટે જવાબદાર છે એ આપણે જોયું આગળના પોઈન્ટના કારણોમાં. ભારતમાં બેરોજગારી ઘટાડવા માટે શિક્ષણ વ્યવસ્થામાં નીચે મુજબના ફેરફાર થવા જોઈએ. માત્ર પરીક્ષાલક્ષી અભિગમને બદલે પ્રવૃત્તિલક્ષી અભિગમ અપનાવો જોઈએ. આપણા ત્યાં છે ને કેવો અભિગમ લાવે છે, માત્ર પરીક્ષાલક્ષી કેવો હશે ખબર છે, એક વર્ષ છે ને કોઈ પણ સિલેબસ છે ને એને એક વર્ષ તો શું આમ તો જોવા જઈએ તો 8 મહિના ટોટલી 10 મહિના કે એવું કંઈક હોય, એની અંદર બી 6 મહિના તો એને જ નહીં ખબર હોતી હું શું ભણું છું શું કરું છું કઈ રીતે. લાસ્ટમાં છે ને એક્ઝામના 3 મહિના કે એવું કંઈક બાકી હોય તો બજારો થોડોક સિરિયસ થાય કે હવે થોડુંક ચોપડા ઉપાડવા પડશે કંઈક ભણવું પડશે. એના માટે ખાલી અભિગમ કેવો હોય, એક્ઝામના એક દિવસ પહેલા રટી લઈએ, બીજા દિવસે લખી દઈએ અને ત્રીજા દિવસે ભૂલી દેવાનું, એ આપણા માટે કંઈ કામનું નથી. ના હું એમ કહું બારમા વાળો કોઈ પણ સ્ટુડન્ટ રહેશે ને એ બોર્ડની એક્ઝામ પછી જો એને કોઈ પણ આપણે સમ આપીશું ને 10 દિવસ પછી, બોર્ડની એક્ઝામ પતે એના 10 દિવસ પછી આપણે એને કહીએ ને કે આને સોલ્વ કર, એ જ કરે, એની મિસ્ટેક હશે, એને તાકાત નથી કે કોઈક સોલ્વ કરી દે. કારણ કે શું છે, એક્ઝામ સુધી રટી લીધું હતું આમ કરવું છે આમ કરવું છે, આ એન્ટ્રી અહીંયા આ એન્ટ્રી વાત પૂરી, એ પ્રમાણે આપણે રટી લીધું છે એક્ઝામ પૂરતું. એટલે આપણો અભિગમ કેવો છે, પરીક્ષા લખી દે પ્રવૃત્તિલક્ષી આપણો અભિગમ આપણને જોવા મળતો નથી. પ્રવૃત્તિમાં એમ કે આ ક્યાં યુઝમાં આવે છે. પછી યુવાનોમાં રોજગારી મેળવવાની ક્ષમતા વધે તે પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ. ભાઈ યુવાનોમાં રોજગારી એ લોકો ભણીને જાય તો એમને તરત જોબ મળે ને એવું શિક્ષણ એમને આપવું જોઈએ. એના પછી શિક્ષણનું માળખું વ્યવસાયલક્ષી બનાવવું જોઈએ. શિક્ષણનું જે સ્ટ્રક્ચર છે ને એને જ પહેલાં વ્યવસાયલક્ષી બનાવવું જોઈએ. પહેલાથી જ શિક્ષણ એવું બનતું આવ્યું છે ને 1 થી 10 સુધી તો બધા સબ્જેક્ટ શું કહે કમ્પલસરી છે. હવે એવું છે કે 1 થી 10 સુધી બાળક સાવ આ મગજમાં એનું ના હોય કે એને પહેલા જ ડિસાઇડ ના કરવી કે મારે આ નથી કરવું એમ, નહીં એનું સ્ટ્રક્ચર એવું બનાવો ને કે વ્યક્તિ 5મા ધોરણમાં આવે ને ત્યારે ડિસાઇડ કરી લે કે મારે આ જ કરવું છે અને મારે આ જ ફિલ્ડમાં આગળ જવું છે. કારણ કે એને નાનપણથી એવી ટ્રેનિંગ મળશે તો જ એ આગળ કરી શકશે. બાકી તો એના ઉપર બોધ પ્રમાણે છે કે બધું બોધરેશન છે, ભણવા આપ્યું છે ભણવા ખાતર ભણી લો, આફ્ટર તો મજા, પરીક્ષા આપી દઈએ પછી તો કંઈ યાદ રાખવાનું નહીં. ઓકે, વેપાર વાણિજ્ય ખેતી ઉદ્યોગ કે સેવા તેવા તમામ ક્ષેત્રોને અનુરૂપ બને તેવું શિક્ષણ વિદ્યાર્થીઓને પૂરું પાડવું જોઈએ. તો આ બધા ક્ષેત્રમાં એ લોકોને શું કહીએ યુઝફુલ થાય એવું શિક્ષણ આપવું જોઈએ. પરંતુ આપણા દેશમાં તો વેપાર શિક્ષણ વેપારમાં તો આપણે 11th માં આવીએ તો એ પણ કોમર્સ લઈએ ત્યારે, ઓકે વાણિજ્યમાં પણ ત્યારે ખેતીમાં તો આપણને એટલું બધું કંઈ નોલેજ હોતું જ નથી. શિક્ષણમાં આજ સુધી ખેતીનું વધારે પડતું જોવા મળ્યું નહીં. ઉદ્યોગ ક્ષેત્ર કે સેવા ક્ષેત્રમાં, ઉદ્યોગ ક્ષેત્રમાં તો આપણે બીએ ભણી લઈએ થોડુંક ઘણું તો આપણે પોતાને બિઝનેસમેન સમજીએ, પણ બીએ ભણીને બિઝનેસમેન ના બનાય સેવા ક્ષેત્રનો તો કોઈ એટલો બધો સ્કોપ મને જોવા મળતો નથી. તો આ બધા ક્ષેત્રને અનુરૂપ થાય ને એવું શિક્ષણ મળે ને તો વ્યક્તિનું સારું શિક્ષણ કે તો વ્યક્તિને વ્યવસાયલક્ષી શિક્ષણ મળ્યું એવું કહેવાય. ઓકે, અને આવું શિક્ષણ જો ગવર્મેન્ટ ક્રિએટ કરે એનું સ્ટ્રક્ચર બનાવે તો એ સૌથી બેસ્ટ ગણાય. વર્ષ 2015ની શિક્ષણ નીતિમાં ઉદ્યોગો સાથે જોડાણ સાધીને ઉત્પાદકીય શિક્ષણનો હેતુ નક્કી કરવામાં આવ્યો. 2015ની એટલે અત્યાર હાલમાં જે ભણી રહ્યા છે ને એ જ છે. 2015ની જે નીતિ હતી ને અત્યાર હાલમાં આપણે ભણી રહ્યા છીએ એ જ છે. તેમજ આવનાર વર્ષમાં કયા ક્ષેત્રમાં કેટલી રોજગારીની તકો છે તેનો અભ્યાસ કરીને તે પ્રમાણે અભ્યાસક્રમો તૈયાર કરવા અને કાર્યક્રમ ખાનગી ક્ષેત્રને પણ સાંકળવાનો સ્વીકારવામાં આવ્યો હતો. ગવર્મેન્ટે એમ નક્કી કર્યું કે ભાઈ આ પેલા જોઈએ કે કયા ક્ષેત્રમાં કેટલી રોજગારી છે,
રોજગારી પ્રમાણે છે ને આપણે વ્યક્તિને શિક્ષણનું પ્રમાણ કે સ્ટ્રક્ચર ઊભું કરીશું એ પ્રમાણે આપણે એ લોકોને એડમિશન આપીશું અને એ પ્રમાણે આપણે રોજગારો વ્યક્તિને ક્રિએટ કરીશું બાળકોને એ પ્રમાણે શિક્ષણ. પણ અત્યાર હાલમાં બી જોવા જઈએ તો બધી યોજના નિષ્ફળ ગઈ છે. આની અંદર પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગી ક્ષેત્ર પણ જોડાયું હતું, પરંતુ જે પ્રમાણે શિક્ષણ મળવું જોઈએ એ પ્રમાણે હજુ સુધી મળ્યું નથી. ઓકે, અને હવે નવી શિક્ષણ નીતિ આવી છે તો એમાં ગવર્મેન્ટે બહુ બધી સ્કોપ રાખી છે, બહુ બધી આશાઓ રાખી, હોપ્સ રાખી છે કે ભાઈ અમારી આ નવી નીતિ છે એ સારી આવશે. અને હું જ્યાં સુધી એનાલિસિસ મેં કર્યું છે ત્યાં સુધી મને પણ સારી લાગી છે, પરંતુ એમાં વર્ક એવું થાય તો બેસ્ટ ગણાય. થર્ડ, આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જવો. તો દેશમાં આર્થિક વિકાસ દરમાં વધારો કરીને બેકારી ઘટાડી શકાય છે. દેશનો આર્થિક વિકાસ વધશે તો બેકારી ઘટવાની છે, પરંતુ ભારતનો આર્થિક વિકાસ દર નીચો જોવા મળે છે. આપણા દેશનો આર્થિક વિકાસ દર કેવો છે? નીચો છે. અને જે વધ્યો છે ને એ પણ રોજગારી વગરનો. એમાં રોજગારીના આંકડા છે ને આપણને કંઈ વધેલા દેખાતા નથી. દાખલા તરીકે આયોજનની શરૂઆતમાં આર્થિક વિકાસ દર 3-35% જેટલો રહ્યો છે. 3-35%. હવે આટલો આર્થિક વિકાસ દર સારો કહેવાય નહીં, આ કોઈ સુધાર નથી. જ્યારે આપણે દેશના આંકડા જોઈએ તો આનાથી ઘણી બહુ વધારે હોય છે. આપણી એક્સપેક્ટેશન કરતા વધારે એમના આંકડા હોય છે. હવે આપણે એટલા ના કરીએ પણ એના કરતા થોડુંક સારું કરીએ તો દેશનો આર્થિક વિકાસ થાય. આર્થિક વિકાસમાં વધારો કરવા માટે અર્થતંત્રના જુદા જુદા વિભાગોમાં વચ્ચે સંકલન જાળવીને દેશમાં જાહેર, ખાનગી, સહકારી કે અન્ય સ્વરૂપમાં ઉદ્યોગ ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. હવે જો આર્થિક વિકાસ કરવો હોય ને તો દેશમાં જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર બધા ક્ષેત્રોને મળીને કામ કરવું પડે, અને એ મળીને મૂડીરોકાણ વધારશે તો જ આપણા દેશમાં આપણે રોજગારીને વધારી શકીએ. જો એમનું જ પહેલા તો સંકલન નહીં થાય તો દેશમાં રોજગારી વધશે નહીં. દેશમાં કૃષિ ક્ષેત્રે કૃષિ વિકાસ દર વધારવામાં આવે તો આર્થિક વિકાસમાં વધારો. કૃષિમાં આપણે જો વધારો કરીએ, એમને શું કહે ઉત્પાદન શક્તિ વધારીએ, એમના તાલીમ સેન્ટર ખોલીએ, એમને રાસાયણિક ખાતર ને બિયારણ આ બધું ઓછા ભાવે થોડુંક અવેલેબલ કરીએ, તો આ બધાથી પણ આપણે ખેતી ક્ષેત્રનો સારો વિકાસ કરીને આર્થિક વિકાસમાં વધારો કરી શકીએ. હરિયાળી ક્રાંતિના લાભ બધા જ રાજ્યો કે પ્રદેશોને પ્રાપ્ત થાય તો પણ આપણે આર્થિક વિકાસમાં વધારો કરી શકીએ, બેકારીને આપણે ઘટાડી શકીએ છીએ. હરિયાળી ક્રાંતિ જે અમુક રાજ્યો પૂરતી, અમુક પ્રદેશો પૂરતી સીમિત રહી ગઈ, એને આપણે જો વધારે કરીએ, વધારે સ્કોપ એનો ફેલાવીએ બધા રાજ્યો જોવા જઈએ તો ભારતના બધા જ ગામડાઓમાં જો એને અવેલેબલ કરીએ તો પણ આપણે સારો વિકાસ કરી શકીએ છીએ. પછી વસ્તી નિયંત્રણ આપણો આમ જોવા જઈએ તો ટેગલાઈન વાળો ટોપિક છે. ભારતમાં બેરોજગારીની સમસ્યાનું મૂળ વસ્તી વધારામાં રહેલું છે. જો પહેલો જ પોઈન્ટ આપણને લખી દીધો કે આની અંદર જ આપણો સૌથી મેઇન પોઈન્ટ રહેલો છે. વસ્તી નિયંત્રણ દ્વારા શ્રમના પુરવઠામાં ઘટાડો કરીને ભેખારી ઘટાડી શકાય છે. જો આપણે વસ્તી નિયંત્રણ કરીએ તો આપણે શ્રમનો પુરવઠો ઘટાડીને ભેખારી ઘટાડી શકીએ છીએ. વસ્તી નિયંત્રણના કાર્યક્રમ દ્વારા વર્ષ 2011માં વસ્તી વૃદ્ધિ દર 1.64% હતો, તે ઘટાડીને 1% સુધી લઈ જવો જોઈએ. તો રિસેન્ટ આંકડા પહેલા તમને બતાવ્યા 1.70%. ઓકે, આંકડા છે ને આમ અમુકમાં પણ આંકડા આગળ પાછળ થાય છે. જે આપણે કારણોમાં જોયા તો ત્યાં આપણને દર વર્ષે કેટલું આપણને બતાવ્યો હતો 1.70% બતાવ્યો હતો. 2011માં 1.64% મળ્યો, પરંતુ જો હજુ આપણે 1% સુધી આને લઈ જઈએ ને 1% લઈ જતા પરસેવા પડી જાય તો એ નહીં જાય મને તો લાગે. આમાં વધારે પડતો ગવર્મેન્ટનો રોલ છે. જો એ કંઈક એવી સ્કીમ લાવે કે ભાઈ આટલા બાળકથી વધારે હોય ને એને જોબ જ ના આપતી, કે એને જેટલા પણ ગવર્મેન્ટ લાભો મળે છે ને એ પાછા લઈ લેવા, બે બાળકથી વધારે હોય એને લાભ મળતા એ પાછા લઈ લેવા. તો આવા બધા કાર્યક્રમ કરે તો પણ આપણે વસ્તી ઘટાડી શકીએ છીએ. ઓકે, પાંચમો પોઈન્ટ, નાનાથી ગૃહ ઉદ્યોગોનો વિકાસ. તો એક સરખા મૂડીરોકાણ દ્વારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતા 7.5 ગણી વધુ રોજગારીની તકોનું સર્જન થઈ શકે. હવે નાના ઉદ્યોગો છે ને તો જેટલું મૂડીરોકાણ આપણે મોટા ઉદ્યોગોમાં કરીએ ને એટલું જ નાના ઉદ્યોગોમાં કરીએ ને તો આપણે મોટા ઉદ્યોગો કરતા 7.5 ગણી વધુ રોજગારી આપણે આની અંદર મેળવી શકીએ. કે ભારત જેવા દેશમાં શ્રમનો પુરવઠો વધુ હોવાથી ઓછી મૂડીએ વધુ લોકોને રોજગારી આપે તેવા નાનાથી ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો બેરોજગારી ઘટાડી શકાય. જો આપણે આપણો શ્રમનો આપણે પૈસા મૂડીરોકાણ છે ને નાનાથી ગૃહ ઉદ્યોગોમાં ઇન્વેસ્ટ કરીશું તો આપણે વધારે લોકોને રોજગારી આપીને બેરોજગારીને આંકડા ઘટાડી શકીએ છીએ. માળખાકીય સેવાઓમાં વધારો. તો ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, રસ્તા, વીજળી, વ્યવસાય, તાલીમ કેન્દ્ર વગેરે જેવી આંતરમાળખાકીય સેવાઓમાં વધારો કરવામાં આવે
તો વ્યક્તિને તેના રહેઠાણની નજીક જ રોજગારીની તકો પૂરી પાડી શકાય છે. આંતરમાળખાકીય સુવિધાઓ વધશે તો ઉદ્યોગોનું પ્રમાણ પણ ગામડામાં વધી જશે અને એના દ્વારા શું થશે, વ્યક્તિને એ જ્યાં રહે છે ત્યાં જઈને રોજગારીની સારી એવી તકો મળી જશે. એના પછી સાથમાં પણ કૃષિ ક્ષેત્ર હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર, જો આ તમને અલગથી પણ પૂછાજો, કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર સમજાવો કે જણાવો, બે માર્ચમાં અલગથી પણ તમને પૂછતા હશે. તો અર્થશાસ્ત્રી પીસી મહાલ નોબીસે કરેલ રોજગારીની તકોની ગણતરીના અંદાજ મુજબ ભારતમાં કૃષિ ક્ષેત્રે રૂપિયા 1 કરોડનું મૂડીરોકાણ કરવાથી 40,000 લોકોને રોજગારી પૂરી પાડી શકાય છે. જો આપણે કૃષિમાં 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણે કેટલા 40,000 લોકોને રોજગારી આપી શકીએ છીએ. અને 5.60% દરે ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. ત્યારે મોટા ઉદ્યોગોમાં 1 કરોડનું મૂડીરોકાણ કરવાથી માત્ર 500 લોકોને જ રોજગારી આપી શકીએ અને ઉત્પાદનમાં કેટલો 1.4% દરે વધારો કરી શકાય છે. આમ કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ કરતા વધુ રોજગારીની તકો સર્જવા માટે વધુ ઉપયોગી બની શકે છે. તો કૃષિમાં 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો કેટલા લોકોને રોજગારી મળશે, 40,000 લોકોને. અને ઉત્પાદનમાં કેટલો વધારો થશે, 5.60%. અને એ જ આપણે મોટા ઉદ્યોગોમાં કરીશું 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ તો ખાલી 500 લોકોને આપણે રોજગારી આપી શકીશું અને કેટલો વધારો થશે ઉત્પાદનમાં 1.4%. એના હિસાબે જોવા જઈએ તો ભારતની અંદર જો કૃષિ ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ વધારવામાં આવે તો આપણે વધુ સારી રોજગારીની તકો મેળવી શકીએ છીએ કે ઉપયોગી બની શકે છે. એમએસ સ્વામીનાથનના મતે કૃષિ ક્ષેત્રના વિકાસની દિશામાં વધારે પ્રયત્નો કરવામાં આવે તો અનેક ગણી નવી રોજગારીની તકો આપણે ઊભી કરી શકીએ છીએ. શું એમસી સોરી મારાથી મિસ્ટેક થાય છે, એમએસ સ્વામીનાથન મને વધારે પડતું. એમએસ સ્વામીનાથનના મતે એ પણ શું કહે છે કે જો તમે કૃષિ ક્ષેત્રમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમે સારા એવા વિકાસની દિશાઓ, વધારે પ્રયત્નો કરીને અને વધારે એવા સારા રોજગારીના તકોનું તમે સર્જન કરી શકો છો. તેના હિસાબે કૃષિ ક્ષેત્ર, કારણ કે ભારત છે ને એ પહેલાથી કૃષિ પ્રધાન દેશ રહ્યું છે અને આમ જોવા જઈએ તો એ કરોડરજ્જુ ગણાય છે. કૃષિ આપણી શું ગણાય છે, કરોડરજ્જુ. તમને પૂછાય છે ને ક્વેશ્ચન 2 માર્ક્સમાં અલગથી કે ભારતે કૃષિ છે ને આપણી કરોડરજ્જુ છે, આ વિધાન સમજાવો, ઓકે, આ પ્રમાણે પણ તમને પૂછાતું હોય છે. તો એટલા માટે જ કૃષિ આપણી કરોડરજ્જુ ગણાય છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે વિશ્વ ખેતી જમીન સંરક્ષણ સિંચાઈની સગવડમાં વધારો, સઘન ખેતી. હવે સઘન ખેતી કોને કહેવાય, સૌથી પહેલા તો આપણને આ જ ખબર નથી. સઘન ખેતી એટલે વર્ષમાં એક જ જમીનમાં એક કરતા વધુ પાક લેવાની પદ્ધતિ. આપણા દેશમાં છે ને જમીન સારા એવા પ્રમાણમાં છે, પરંતુ હજુ સુધી ખેડૂતોને નોલેજ નથી કે સઘન ખેતી પણ થઈ શકે છે. એની અંદર વર્ષમાં એક જ જમીનમાં આપણે એક કરતા વધુ પાક લઈ શકીએ છીએ. હવે જો ઘઉં હોય ને તો ઘઉંને આપણે ઊંધો કેટલો ટાઈમ લાગે, પાક 6 મહિના 7 મહિના એટલું, પણ બાકીના મહિનામાં તો એક છે કે જમીન કેવી પડી રહે છે, ખાલી પડી રહે છે, એમાં કંઈ કામ થતું નથી. પરંતુ જો આપણે એની જ જગ્યાએ એ જમીનમાં બીજો પાક લઈએ, હવે આપણને એમ થાય કે ભાઈ એ જમીનની ફળદ્રુપતા તો ઘટી ગઈ હોય, એમાં રાસાયણિક બિયારણને ખાતરોનું બધું નાખીને પછી એની શું કહીએ ફળદ્રુપતા વધારીને આપણે બીજો પાક, તો એવા બિયા શું કહીએ ખાતરો પણ આવે છે કે જે ઝડપથી જમીનની ફળદ્રુપતા વધારી શકીએ છે. તો એ તેના અને આવું આપણે કરીએ તો આપણે સઘન ખેતી પણ કરી શકીએ છીએ. તો આવી સગવડો ઊભી કરીને પણ આપણે રોજગારીની તકોને વધારી શકીએ છીએ. તો અહીંયા તમારું ટોટલ બધું જ બેરોજગારી વાળો આખો ચેપ્ટર ક્લિયર, ઓકે. આની અંદર તમને શું કહીએ એની કાર્યક્રમો જોઈ લીધા, એના કારણો જોઈ લીધા, એના એને ઘટાડવા માટેના ઉપાયો જોયા આપણે, બેરોજગારીના પ્રકારો જોઈ લીધા ક્લિયર, પછી સ્વરૂપ રાજકૃષ્ણ સમિતિના આપણે સ્વરૂપ જોયા અને બધું આઈએમપી જો કોઈ વસ્તુ એવું નહીં કે સ્કીપ કરવા જેવી છે. તો એમ કે આની અંદરથી પણ આઈએમપી આપો તો પછી મને એમ થાય કે બહાર આવીને 2 લાફા આપવું એ આપણા માટે વ્યવસ્થિત છે, કારણ કે જેટલું ભણાય એટલું બધું આઈએમપી છે. બાકી તો તમે એમ કહો કે ભાઈ 1 માર્ક્સ માટે વધારે દોડ, તો હું 1 માર્ક્સ માટે એમ કહું છું કે સૌથી પહેલાં સ્ટાર્ટિંગ જ મોટાથી સ્ટાર્ટ કરો. કારણ કે તમે મોટા પ્રશ્નો વાંચશો ને તો એની અંદર 2 માર્ક્સ 1 માર્ક્સ શું કહે 3 માર્ક્સ બધું આવી જશે. પહેલાં આને ક્લિયર કરો, ઓકે, તો તમારા માટે બધું ક્લિયર થઈ જશે, ઓકે. તો હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ ચેપ્ટર સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ.